ઠાકોરજી ને લઈ અને વક્તા મહોદય શ્રી પધારી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીશું. आकर हमें जगाता मेरे लाडलों बड़े प्यार से उठाता. हर रोज वो सवेरे आकर हमें जगाता मेरे लाडलों बड़े प्यार से सोते जगते हर पल देखूं वही नजारा. हम हो गए उसी के हम हो गए उसी के वो हो गया हमारा हमारा. हम खुश नसीब इतने का मिला सहारा. खुश नसीब कितनी भुका मिला सहारा. हम हो गए उसी के हम हो गए उसी के वो हो गया हमारा हमारा. खुश नसीब कितनी भुका मिला सहारा. खुशी नसीब कितने दुकानदार सहारा. खुशी नसीब कितने दुकानदार सहारा. સ્વામી નારાયણ ભગવાનની જય. વાહ ભાઈ વાહ, ઉપાધ્યાય કેટલું સરસ કીર્તન બોલ્યા. હમ ખુશ નસીબ કિતને જિનકા મિલા સહારા. જેનો આપણને સહારો મળ્યા છે એવા જે અનંત કોટી બ્રહ્માંડોના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એમનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ એસીટી દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ મંદિર મોટા વરાછામાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન એનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ, એ નિમિત્તે આપણે આ સુંદર મજાની કથાનું આયોજન થયું. સુંદર મજાનો ગ્રંથ જે મહાભારત ગ્રંથ, 1,00,000 શ્લોકનો ગ્રંથ, દિવ્ય અને ભવ્ય ગ્રંથનું કથા સપ્તાહપારાયણનું આયોજન થયું અને એમાં અમારે મુખ્ય યજમાન પદ કક્ષ નિવાસી પરમ ભક્ત શ્રી પાચાભાઈ જાદવભાઈ બોઘાણી, હસ્તે પરમ ભક્ત શ્રી અકુભાઈ પાચાભાઈ બોઘાણી, પરેશભાઈ બોઘાણી, વિપુલભાઈ બોઘાણી અને હરેશભાઈ બોઘાણી આ ત્રણેય ભાઈઓએ યજમાન પદ સ્વીકાર્યું. તો પરેશભાઈ આવશે, ઠાકોરજી પોથીશી અને વક્તા મહેશજીનું પૂજન કરશે, સાથે સાથે કથાનું સહયજમાન પદ સ્વીકાર્યું એવા અમારે દિનેશભાઈ ભીખાભાઈ સતાણી, એમના ચિરંજીવી નિલેશભાઈ અને વર્ષિલકુમાર આ બંને ભાઈઓ હાજર હોય તો એ પણ પૂજનમાં જોડાશે. આવો આવો. વહેલા ભક્તો, આપણે બપોર પછીના પ્રથમ સેશનમાં જોયું કે પૂજ્ય સ્વામીએ આપણને બહુ સુંદર મજાનો કથામાં પ્રારંભ કરાવ્યો. આજે આપણે નિલેશભાઈ સતાણીને ત્યાંથી પોથીયાત્રા લઈ અને ખૂબ ધામધૂમપૂર્વક અત્રે અહીંયા પધાર્યા બપોર પછીના સેશનમાં, અને કથાના પ્રારંભમાં જ પૂજ્ય સ્વામી એટલી સરસ મજાની કથા સંભળાવી કે સૌ કોઈને કથા સાંભળીને એમ થયું કે આપણે તો સાતે સાત દિવસ આ દિવ્ય લાવો લેવો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અમારે ઉમેશભાઈ વગાસિયા પણ એક સુંદર મજાનો હાર લાવ્યા છે, તો ઉમેશભાઈ પણ આવી અને હાર પહેરાવશે. બીજું વાલા ભક્તો, આજે સુંદર મજાનું આધ્યાત્મિક આયોજન થયું કથાનું, અને કથા દ્વારા આપણે શારીરિક માનસિક અને આધ્યાત્મિક બધી રીતે ઉન્નતિ થાય એવી સુંદર મજાની કથા પૂજ્ય સ્વામી આપણને સંભળાવશે. બીજું, આયોજનની સાથે સાથે અમુક સામાજિક આયોજનો પણ સુંદર મજાના કર્યા છે. આવતીકાલથી આરોગ્ય કેમ્પની શરૂઆત થશે, રોજે એક કેમ્પ રહેશે. આવતીકાલ દંત નિદાન યોગ
દંત નિદાન કેમ્પ રાખેલો છે એ આપ સૌ કોની નોંધ માટે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અમારે ઉમેશભાઈની રોજે ભગવાનના સુંદર મજાના પાનના બીડા એમની સેવા રોજની એમની હોય છે. ઉમેશભાઈ વઘાસિયા જેમણે હમણાં હાર પહેરાવ્યો. થવાલા ભક્તો, બહુ સુંદર મજાનું આયોજન થયું અને અત્યારે તો બધા જપયજ્ઞમાં પણ બધા ભક્તો બેસી ગયા છે. બેઠા બેઠા જપયજ્ઞ કરશે અને સાથે સાથે થોડા આકલા પરકારા પણ કરશે. દાંત દેહે મજાનું, સરસ મજાનું. એટલે સ્ટેજને તમે શોભાવી દીધું. બપોર પછી ખાલું ખાલું લાગતું હતું, અત્યારે સરસ તમે સ્ટેજને શોભાવ્યું. તો સુંદર મજાની કથા પૂજ્ય વક્તા મહોદયશ્રી આપણને સંભળાવે છે. જોકે તમને બધાને ખ્યાલ છે કે પૂજ્ય સ્વામી અનેકવિધ ગ્રંથોની કથા સંભળાવી ચૂક્યા છે અને એમાં આ એકદમ નવો ગ્રંથ, જે મહાભારત ગ્રંથ કોઈએ કથા અત્યાર સુધી કરી નથી. કારણ કે 1,00,000 શ્લોકનો ગ્રંથ જે એમાંથી સાર સાર કાઢી અને કહે ત્યારે જ અનુકૂળ આવે એ બધાથી શક્ય હોતું નથી. પણ સ્વામીનું ખૂબ વાંચન, ચિંતન અને મનન, અને પોતે એવા વિદ્વાન છે કે ગમે એવા ગહન શાસ્ત્ર હોય એમાંથી પણ સાર કાઢી અને આપણી સમક્ષ રજૂ કરે છે, એ આપણા બહુ મોટા ભાગ્ય છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય સ્વામીને વધાવીશું. સ્વામીને વિનંતી કરીએ કે આપણને કથા ગંગામાં પ્રવેશ કરાવે. વક્તા મહોદયશ્રી પરમ પૂજ્ય સત્શ્રી. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવકી જય. સ્વામિનારાયણ 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 ગા. This song.
આરાધનો ધ્યાન ખોટી રીતે ઉશ્કેરતા હોય કે ચડાવતા હોય ત્યારે બહુ સાવધાન રહેવું. ઘણીવાર સામેવાળાની ભૂલ બહુ નાની હોય અને આપણે એની સામેની એક્શન બહુ મોટી લઈ લેતા હોય. શમીક ઋષિને આ ખબર પડી એટલે તરત એના પુત્રને કીધું, બેટા ધર્મશીલ રાજાને આવી રીતે શ્રાપ ન દેવાય, આપણો તો ધર્મ છે ક્ષમાનો. તે જે શ્રાપ દીધો ને એ મને ગમતું કામ નથી કર્યું. પિતા શમીકે એના પુત્ર શૃંગીને આ વાત કીધી. ઘણી વખત પરિવારમાં કોઈ એવા એકાદા બે વ્યક્તિ હોય જે આપણને ખોટા માર્ગે ચડાવતા હોય ત્યારે બહુ સાવધાન રહેવું. દુર્યોધનની કથાઓ તો આમાં ખૂબ આવશે કે દુર્યોધન ખૂબ વિચિત્ર પ્રાણી હતું, પણ મને એવું લાગે કે દુર્યોધન જેટલું વિચિત્ર પ્રાણી હતું એનું મૂળ કારણ કે એને ચડાવનારો મામો શકુની હતો. એને પડખે એવા બે ત્રણ જણા જે હતા, દુશાસન છે, એ એને ક્યારેય ઢીલો નહોતા પડવા દેતા. ઘણી વખત કોઈ માણસને પાપના માર્ગેથી પાછું આવવું હોય, કોઈને ખોટા માર્ગેથી પાછું વળવું હોય, ઘણીવાર ક્રોધના માર્ગેથી, અનીતિના માર્ગેથી, ચોરીના માર્ગેથી, વ્યસનના માર્ગેથી માણસને પાછું વળવું હોય, પણ પડખે ચડી ગયેલા માણસો એને ઘણીવાર પાછો વળવા દેતા નથી. કોઈ એવા પાડોશી હોય, કોઈ એવા મિત્રો હોય, કોઈ એવા કુટુંબીજનો હોય, એ આપણને ખોટે માર્ગે ચડાવ્યા કરતા. શૃંગી અને કૃષ્ણ બે મિત્રો છે, પણ કૃષ્ણે શૃંગીને ચડાવ્યો. તું શું તપનું અભિમાન કરશો? પરીક્ષિત, રાજાએ તારા પિતાનું આવી રીતે અપમાન કર્યું, એનો બદલો લે. આ પ્રશ્ન સમાજમાં બી ઘણી વાર આપણને જોવા મળે, અમને બી ઘણાય મળતા હોય છે ચડાવનારા. સ્વામી, આમ બધું બહુ ક્ષમા ન કરીએ જવાય, જરાક એને કહેવું જોઈએ, જરાક એને પાઠ ભણાવો છો. અમને મળતા હોય એટલે તમને તો મળતા જ હોય એવું મારું માનવું છે. હું તો મારા સાધુને કહું કે બહુ ધ્યાન રાખો, નહીતર ઘણી વારે ઘણા ઘણા ગ્રહસ્થોએ અમારા સાધુના મંડળો તોડી નાખ્યા છો. તેલ્યો ચડાવી ચડાવી, ઓયલો જાય તેને કંઈક વાત કરે, ઓયલો જાય તેને કંઈક વાત કરે. એક મંદિરમાં ટ્રસ્ટીઓ બધા ગ્રહસ્થો અને એક ગુરુના ચેલા જાજા હતા. તે ટ્રસ્ટીઓ છે ને એ બધા ગુરુ વૈયા ગયા ધામમાં, ગુરુ ધામમાં વૈયા જાય પછી હું કોઠારી થવા માટે હોય. તમારામાં તો શું છે કે બાપા જાય એટલે બહુ સીધો સટ હિસાબ હોય કે પૂરેપૂરા હરખે હરખા ભાગ પાડવાના હોય. કદાચ બાપા દીધા વિનાના વૈયા ગયા હોય તોય તે બહુ સીધો હિસાબ હોય કે જે પ્રોપર્ટી હોય એમાંથી જેટલા ભાઈઓ હોય એનો ભાગ પડે. અમારામાં એવું ન હોય ભાગ પાડવાનો, આમાં બળુકો હોય લઈ લે, નો બળુકો હોય રે, કારણ કે આમાં ટ્રસ્ટની પ્રોપર્ટી હોય એટલે કઈ કોઈની એકની હોય નહીં, કોઠારી કોણ થાય એ જોવાનું હોય. તે ઓલા બધા ગ્રહસ્થ ટ્રસ્ટીઓ ને તે એક ગુરુ ધામમાં આવી ગયા પછી ગુરુના ચેલા જેટલા હતા ને એ બધાની એક એક અલગ રૂમમાં બોલાવે કે અમારે તમને જ કોઠારી કરવા છે. બીજો દી થાય ને તે વળી બીજા ચેલાને બોલા, અમારી ઈચ્છા તો એવી છે કે તમને કોઠારી કરવાય. કે હવે એ ત્રણ ચાર ચેલા જે હતા ને એને બધાને આવી રીતે વાતો કરી, અને પછી જે કોઈ વાત બારી આવે ને એટલે ઓલા ચેલાને એમ થાય, જો હું થવાનો હતો ને એણે કંઈક કાન ભંભેરણી કરીને મારી આડો પીડ્યો, એમ કરીને આવડા અંધો અંદરો અંદર બાંધ્યા ચેલા ચેલા. અને ઓલા માળા ટ્રસ્ટી છે ને બધાને આમ કોણીએ ગોળ ચોંટાડ્યા. તમે આ કહેવત સાંભળી છે, કોણીએ ગોળ ચોંટાડે એટલે અહીંયા ગોળનો આમ ચોંટાડી દે, એટલે આવડાને એમ થાય હમણાં ખાઈ લો, હમણાં ખાઈ લો, પણ થોડુંક બાકી રહી જાય. આ કોણીએ ગોળ ચોંટાડ્યાની તમને ખબર હોય, કોણીએ ગોળ ચોંટાડે એટલે આમ શું છે, આમ આપણને એમ લાગે આગળ આંબી ગયું, આમ આમ એ કરીએ આપણે આમ, પણ માળો જીભે ન આવે.
એટલે ચાર પાંચ ચેલાન બધા કોણીએ ગોળ ચોટાડ્યો, ઈ ઉડાઈ બાંધ્યા સરવાળે, કોઈને એને કોઠારી ન કર્યા, કોઈક બીજા મંડળના સાધુ કોઠારી કરી દીધા. આવડા હજી બાંધે. એટલે હું આવડાને કહેતો હતો એક દી, મેં કીધું આમાં જાળ્યું જાઉં, આ નાચ થી ને આપણે બચતું રહેવું. મેં કીધું આ તો ઘરના છો એટલે કીધું. બહુ માણસો આવી રીતના વિચિત્રપણે કામ કરતા હોય. મારે તો એ કહેવું છે કે કોઈ આપણને આવી ખોટી સલાહ દેતું હોય, ખોટે માર્ગે દોડતું હોય, ખોટો આપણા ગુરુ ભાઈઓમાં, આપણા પરિવારમાં, ભાઈઓ ભાઈઓમાં કુસમ કરાવતું હોય, ખોટો આપણા પરિવારને તોડવાનો કોઈ પ્રયત્ન કરતું હોય, તો એવાની વાતમાં બહુ સાવધાન રહેવું. બહુ મોટો એક પરીક્ષિત જેવો સજ્જન રાજા, એટલે મેં બપોર પછીની કથામાં કીધું તું, ક્યારેક માણસથી ભૂલ તો થાય. શમિક ઋષિએ એ જ વિચાર કર્યો. અપમાન તો શમિક ઋષિનું થયું હતું, પણ એને બદલો લેવાનો વિચાર ન કર્યો. રાજા છે, આપણે એના રાજમાં રહીએ છીએ, એ આપણું ભરણ પોષણ કરે છે, આપણી રક્ષા કરે છે. ક્યારેક તમોગુણને કારણે ગુસ્સો આવી ગયો તો આપણે એને એવો મૃત્યુદંડનો શાપ ન દેવાય. રાજા વિનાની પ્રજા દુઃખી થાય. મને તમને સૈનિકોની ખબર ન પડે આજે મહાત્મ્યની, પણ તમે એક વિચાર કરો કે આટલા આટલા આપણા ભારત દેશના સૈનિકો હોવા છતાંય જો ગમે ત્યાં બમ ધડાકા થઈ જતા હોય, જો એ બોર્ડરો હાંચવીને આપણા સૈનિકો ત્યાં ટાઢના નો ઊભા હોય, તો આપણે શાંતિથી અહીંયા કથા ન સાંભળી શકીએ ભાઈ. ને ધન્યવાદ દેવા જોઈએ સૈનિકોને જે આપણી સુરક્ષા કરે છે. આવી ટાઢમાં હિમાલયમાં એ આપણી સુરક્ષા રાખે. શમિક ઋષિએ આ વિચાર કરી શાપ ન દીધો, પણ શૃંગી આપ્યો. એટલે ખાસ કરીને બહેનોમાં બી ધ્યાન રાખો. કોઈ સાસુની બાબતમાં ચડાવે, કોઈ વહુની બાબતમાં ચડાવે, અમુક અમુક શું છે વિઘ્ન સંતોષી માણસો હોય આ દુનિયામાં. એ આપણો પરિવાર શાંતિથી હંપીને રહેતા હોય ને એનાથી જોવાય નહીં, એટલે ગમે ત્યાં આડા અવળા છેડા અડાડી ભડાકા કરાવ્યા વિના રે નહીં. એવા માણસોથી બહુ સાવધાન રહેવું. કૃષિ આજે ચડાયો, શ્રાપ દીધો. શમિક ઋષિએ કીધું બેટા તે ખોટું કામ કર્યું છે. અને મહાભારતમાં એક પ્રસંગ લખાણો કે પુત્ર મોટી ઉંમરનો હોય છતાંય પિતાએ એને સદુપદેશ દઈ પુત્રમાં સદગુણ આવે એવો એને ઉપદેશ આપ્યો. પુત્રનો યશ વધે એવા એનામાં ગુણનું સિંચન માતા પિતાએ કરવું જોઈએ. કેવલ રૂપિયા કમાતો પુત્રને કરવો એટલું જ નહીં, એને આદર્શ જીવન જીવતો થાય એવું પણ માતા પિતાઓએ શીખવાડવું. આજે માતા પિતાઓ ખાલી એટલું સમજે છે, છોકરાને આપણે એક ઘરનું ઘર કરી દીધું, ધંધે ચડાવી દીધો, પરણાવી દીધો, ભણાવી દીધો, એટલે કામ પૂરું થઈ ગયું. એટલું તો આ લોક માટે જરૂરી છે, કરવું જોઈએ, પણ એની સાથે સાથે એને એવો પણ ઉપદેશ દેવો જોઈએ કે એ પ્રામાણિકપણે જીવન જીવે, સારું જીવન જીવે, પોતે ગુણિયલ બને અને ભવિષ્યમાં એની નામના થાય, એનો યશ વધે, કીર્તિ વધે એવું જીવન જીવે એવા પાઠ દીકરાને ભણાવવા જોઈએ. ગાંધીજી એટલા બધા ગુણિયલ થયા કે ખાલી આજે ઇન્ડિયા જ એને રેસ્પેક્ટ આપે એમ નહીં, દુનિયાની જાજી જનતા ગાંધીજીને આદર્શની દ્રષ્ટિથી જોવે. એનું કારણ કે ગાંધીજીના જીવન ઘડતરમાં એની માતાનો અને એના પિતાનો બહુ મોટો ફાળો હતો. ગાંધીના પિતા હતા ક્રોધી, પણ ગાંધીજીના પિતા બહુ ન્યાયપ્રિય હતા, નીતિમાન પુરુષ હતા. અને ગાંધીજીના માતુશ્રી જે હતા એની વ્રતની ટેક, ધર્મ પ્રત્યેની જે એની નિષ્ઠા, પોતે વૈષ્ણવ હતા પણ એના જે વ્રત નિયમ અને એની ધર્મ પ્રત્યેની નિષ્ઠા એમાં ક્યારેય ચૂક ના આવવા દેતા. અને એ સંસ્કાર આપણને ગાંધીજીના જીવનમાં પણ જોવા મળે. ગાંધીજી એની આત્મકથામાં લખ્યું કે મારી માએ એકવાર એવું નિયમ લીધેલું, સૂર્યના દર્શન કર્યા વિના જમવું નહીં, સૂર્યનારાયણના દર્શન કર્યા વિના જમવું નહીં. અને ચોમાસામાં નિયમ લીધું
અને ક્યારેક વરસાદની હેલી જામે અને માળો બબેદી સૂર્ય દેખાય નહીં, તો મારી માં મોઢામાં અન્નનો દાણો ન મૂકે, કોઈ એક ફળનો ટુકડો ન મૂકે. અમે છોકરાઓ બહાર ફળિયામાં રમીએ, સૂર્ય દેખાય તો માને બોલાવી આવીએ, અને જ્યાં જરાક સૂરજનારાયણ દેખાય અમે દોડતા દોડતા જઈએ. માં માં સૂર્યનારાયણ નીકળ્યા અને માં ઘરનું કામ છોડીને જ્યાં બારી આવે ત્યાં માળું વાદળું આડું આવી ગયું હોય. ત્રણ ત્રણ દી અમે માને ભૂખી જોઈ છે. એ આવી વ્રત ટેક રાખી હોય ને ભાઈ, એના સંસ્કાર છોકરાઓમાં પડે. આ તો એકાદશીનું વ્રત રાખ્યું હોય ને સાત વાર ફરાળ કરી લીધું હોય, એમાં કઈ બીજા રૂઢા સંસ્કાર ન પડે. જયા પાર્વતીના વ્રત આવે તે રાતે ફરાળ દાબે, બાર વાગે આઈસ્ક્રીમો દાબતા હોય, એમાં એમાં પણ કઈ બીજા રૂઢા સંસ્કાર ન પડે. આ મોળાકાત આવે, જે કઈ ખા ખા કરવું, બધું જે તે જોવું, એમાં કઈ છોકરાઓમાં હારા સંસ્કાર ન પડે. એટલે શમીક ઋષિ અહીંયા બોલ્યા છે, પિત્રા પુત્રો વયસ્થોપી સતતમ વાચ્યેવતુ યથા સ્યાદ ગુણ સંયુક્તઃ પ્રાપ્નુયાચ મહદ્યશઃ. અને ભાઈ, માતા પિતા સારું જીવન જીવે તો જ છોકરાઓમાં સારું જીવન આવે. તોય 100% આવે એવું મારું કેવું નથી. અમારા ગુણાતીતાનંદ સ્વામી અમારા સાધુ બાબતમાં એવું કહીને ગયા, ગુરુ હોળ આની પાળે ત્યારે ચેલા 12 આની પાળે. ગુરુ 16 આની પાળે ત્યારે ચેલા 12 આની પાળે. ગુરુ 12 આની પાળે તો ચેલા 8 આની પાળે. આ બહુ સીધો હિસાબ છે. એ સેમ તમારે લાગુ પડે. માતા પિતા સારું જીવન જીવે તો જ છોકરાઓ સારું જીવે. માતા પિતા જો સારું જીવન ન જીવે તો છોકરાએ ના જીવે. અમુક ઉંમરે માતા પિતાઓના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, નમ્રતા, વિવેક આ ગુણો એ બાળકોને એના દર્શન થાય એવા ગુણ માતા પિતાએ કેળવવા પડે. ગુરુ થવું અને માતા પિતા થવું એ કોઈ નાની હુની જવાબદારીની વાત નથી ભાઈ. હા, બહુ 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 હું તમને વિચારીને કહું છું, કારણ કે એક ચેલો કરો ને તમે તોય તે તમારે પછી બહુ નિયમમાં રહેવું પડે. ઓલા છૂટા હોય તો ભાઈ ગમે અહીંયા ફરે ને મજા કરે. આ તમે જો ને, તમે લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી કેવા તમે મોજમાં હો છો. રાતે 12 વાગે ઘરે આવો, 1 વાગે આવો તો કોઈ કાંઈ પૂછે જ નહીં, ગોદડું ઓઢીને હોઈ જાવ. જેવા લગ્ન તમે કરો એટલે પછી કેટલા બંધનો આવે. સેજ મોડો થયું હોય તરત ઇન્કવાયરી આવે, ક્યાં ગયા તે તરત ઉત્તર દેવો પડે, તરત ઉત્તર દેવો પડે, બંધન આવી જાય. અને ભાઈ બહુ સરસ વાત કરતા હતા કે આમ જુવાનીઓ હોય ના, મૂછનો દોરો ફૂટતો હોય, મૂછનો દોરો ફૂટતો હોય, જુવાની આમ ઉભરાતી જાતી હોય, હૈયામાં આમ ઝોમના હિળોળા છૂટતા હોય, એક હાકલે શેરીના કૂતરા ગામ બારા વયા જતા હોય, સિંહની હામી બથ્થું લેવાના વિચારે ને આવતા હોય, અને આવો ધોમ ધોમ એની જુવાની ફૂટતી જાતી હોય, ઠેકડા મારી નાખા ગાડા ઠેકી જતો હોય, ઝોમ ઝોમ જુવાની હોય, અને આવો જુવાનીઓ મૂછ જરા જરા ઉગી હોય તો આમ એના વળ દેતો હોય તો આમ જાણે કે આમ એવો આંકડો ચડાવતો હોય, પણ ઈ જુવાનના લગ્ન થઈ જાય અને પછી એ હળવેક દેખાનો એમ પૂછતો હોય કે ભીંડો ન મળે તો તુરિયા લેતો આવું, ત્યારે એ કે માળું બહુ લાગી આવે. એ કે આમ ધોમ ધોમ હોય હો જુવાનીઓ, આમ જુવાની આવતી હોય ને ત્યારે, પણ એનો આમ લગ્ન થાય એટલે પછી એની ભાષા આખી બદલી જાય. ભીંડો ન મળે તુરિયા લેતો. અમારે ગુરુ થાય કોઈ કે તમારા માતા પિતા, એ બહુ નાનું હુંનું કામ નથી, બહુ મોટું કામ છે. અને ભાઈ એવા એવા આ તમે આમ ગાંધીજીનું જો ને, એના માતા પિતા એવા સંસ્કારી હતા ને, એમાંથી જે ગાંધીજીને પ્રેરણા, એક રતન આ સમાજને દઈને જાય ને ભાઈ, એ કેટલા સમાજને સુખી કરે.
એક મા બાપ આદર્શ નીકળે, રાણી મદાલશાએ એના છોકરાઓને સંસ્કાર દીધા. છોકરો જન્મે નામ પારણીયામાં રમતો હોય અને ક્યારેક પારણીયું હિંચકાવતી હોય, મદાલશા રાણી છોકરો રોવે ને તો એની માં એમ કે બેટા રો છો શા માટે? આ દુનિયામાં તને છાનું રાખનારું કોણ છે? તું એકલો આ દુનિયામાં આવ્યો છો ને એકલો જવાનો છો. આ દુનિયામાં તારું કોઈ નથી, તું રડશો શા માટે? તને કોણ છાનો રાખશે? અહીંયા તો જેને જોવો તે બધા રડે છે. આમ વૈરાગની વાતો કરી કરી અને રાણી છોકરો મોટો થયો ને એને વૈરાગ ચડાવીને વનમાં મોકલી દીધો. આવી રીતે ત્રણ છોકરાને વનમાં મોકલ્યા ભજન કરવા માટે. ચોથા છોકરાને જયારે આવી રીતે વાત કરવા માંડીને ત્યારે રાજાએ બાવડું પકડીને કીધું કે બધાને વનમાં મોકલીશ તો આ રાજ કોણ સંભાળશે? અને તેદી મદાલશા રાણી એ છોકરાને ઘોડિયામાં હિંચકાવતી હિંચકાવતી એવો ઉપદેશ આપે, બેટા તું રડ્યમાં, તું તો આ દેશનો રાજા થવાનો છો. તું રડીશ તો પ્રજાને છાની કોણ રાખશે? તું તો રાજા થવાનો છો. તારે તો બધાના દુઃખોને સહન કરીને મોજમાં રહેવું પડે. તારે તો એક બે છોકરા નહીં, આખી દેશની પ્રજા એ તારી પ્રજા છે. અને એવા ઉપદેશો મદાલશા રાણીએ દીધા કે છોકરો મહાન રાજા બન્યો. 100% હું ન કહી શકું, પણ 60-70% મા બાપ ઉપર બહુ આમ જવાબદારી હોય છે કે એનાથી એના છોકરામાં રૂડા સંસ્કાર આવે છે. પછી કોઈ એવું નીકળી જાય પાત્ર કે બિયારણ જ મોળું હોય અને નો હારું થાય, એ વાત જોતી છે. રો મટીરિયલ જ મોળું આવી ગયું હોય ક્યાંકથી તો પછી નો સુધરે, પણ 70-80% ફરક માતા પિતાના સંસ્કાર ઉપર પડે પડે ને પડે. રફોજ મોળી આવી ગયો હોય પછી હવે ઘાટ ગમે એટલા હારા કરો, એમાંથી પછી કઈ સુધારા ન થાય. એ પછી આપણે નાઈ નાખવાનું એમ સમજી લેવું રફોજ મોળી આવી ગઈ હતી. એમાં પછી આપણે બહુ અમે પછી એમાં ગમે એટલું સારું કટિંગ કરો તો ક્યાંક લાંબો એમાં ભાવ પછી એમાં બહુ ન, જરા તરા ફેર પડે. પણ હવે રફોજ મોળી હોય એટલે એમ જીવ જ ક્યાંકથી એવી રીતનો આવી ગયો હોય કર્મ સંબંધે તો પછી એમાં ફેર ન પડે. પણ 80% માતા પિતાઓની બહુ મોટી રેસ્પોન્સિબિલિટી. ક્ષમિક ઋષિએ કીધું, બેટા તે શ્રાપ ખોટો દીધો, શ્રાપ તો દઈ દીધો. આ બાજુ પરીક્ષિત રાજા ઘરે આવ્યા, એને પશ્ચાતાપ થવા લાગ્યો. ક્ષમિક ઋષિની ક્ષમા ભાવના જોઈને રાજાને બહુ દુઃખ થવા લાગ્યો. અને ક્ષમિક ઋષિએ પોતાના એક શિષ્ય ગૌરમુખને રાજાને સમાચાર દેવા માટે મોકલ્યો કે જા તું પરીક્ષિતને કે કે આજથી 7મે દાડે તારું મૃત્યુ થવાનું છે. ગૌરમુખે આવી પરીક્ષિત રાજાને બધી વાત કરી કે આ રીતે તમને શ્રાપ થયો છે ને 7મે દાડે તમારું મૃત્યુ થશે. અને મહાભારત લખે કે રાજાને મૃત્યુના સમાચાર સાંભળીને એવું દુઃખ ન થયું જેવું દુઃખ એને ઋષિના અપમાનનું થયું. કે એક દેશનો રાજા થઈને મારે ઋષિની પૂજા કરવાની હોય અને મેં ઋષિનું અપમાન કર્યું, એનો એને પશ્ચાતાપ ખૂબ થવા લાગ્યો. પર્યતપ્યત તત પાપમ કૃત્વા રાજા મહાતપાઃ નહિ મૃત્યુમ તથા રાજા શ્રુત્વા વૈશોન્વતપ્યત. મૃત્યુના સમાચારથી રાજાને એટલું દુઃખ ન થયું જેટલું દુઃખ ઋષિના અપમાનથી થયું. આ કથામાંથી મારે તમારે એટલું શીખવું, ક્યારેય કોઈનું અપમાન ન કરો. બોલીને કે કોઈ એવું વર્તન કરીને ક્યારેય કોઈનું અપમાન ન કરો. અપમાન એકવાર થતા થઈ જશે પછી ઘણીવાર આખી જિંદગી એનો પશ્ચાતાપ થશે. ઘણીવાર દીકરાઓ મા બાપનું અપમાન કરી બેસતા હોય, ન બોલવાનું બોલી બેસતા હોય. ઘણીવાર દીકરાની વહુ સાસુબાનું સસરાનું કે વડીલોનું અપમાન કરી બેસતા હોય, ન બોલવાનું બોલી દેતા હોય. કદાચ એ લોકો પરાધીન હોય તો બિચારા સહન બી કરી લે, પણ એનો અંતરાત્મા દુભાઈને એના જેવો બીજો કોઈ શ્રાપ નથી. આ મહાભારતની કથામાં શ્રાપ ને આશીર્વાદની ભૂમિકાઓ બહુ મોટી આવશે. અને હું મારું તો આ 100% પાક્કું માનવું છે કે આ દુનિયામાં પાપ ને પુણ્ય એ એટલું જ છે
કે આપણા કર્મથી ભગવાન કે ભગવાનના સંત કે કોઈ મા બાપ કે કોઈ વડીલ કે કોઈ પવિત્ર આત્મા રાજી થાય એના જેવું આ દુનિયામાં કોઈ મોટું પુણ્ય નહીં, અને આપણા કર્મથી કોઈ નારાજ થાય એના જેવું કોઈ પાપ નહીં. પાપ અને પુણ્યનો નિર્ણય આના આધારે છે. આપણે જે કર્મ કરીએ, કર્મમાં બધું તન મન ધનથી, વાણીથી, મનથી કે દેહથી કર્મ કરીએ અને કર્મ જોઈને ઈશ્વર પ્રસન્ન થાય એ પુણ્ય, અને જે આપણે કર્મ કરીએ એનાથી ઉપરવાળો નારાજ થાય એ પાપ છે. પછી એના કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ માતા, કોઈ પિતા, કોઈ બી આત્મા, હું તો ત્યાં સુધી કહું નાનો એવો કીડી જેવો જીવ, ઇવન તમે આપણી શેરીનું કૂતર્યું બી ઉખ્યું હોય ને તમે એને રોટલો નાખો ને એનો અંતરાત્મા પ્રસન્ન થાય ને તો થોડુંક તો પુણ્ય થાય થાય ને. અને હાવ લેવા દેવા વિનાનો બડિયાનો ઘા કરીને એનો ટાંગો ભાંગી નાખીને ભાઈ તો એનો અંતરાત્મા કોચવાય ગમે તેથી ભોગવવું તો. અને વ્યાસ ભગવાને તો બધા શાસ્ત્રોના સાર રૂપે એટલું કહી દીધું કે પરોપકાર છે ને એ પુણ્ય છે અને પરપીડન છે એ પાપ. માટે ક્યારેય કોઈને દુઃખી ન કરવા, કોઈનું અપમાન ક્યારેય ન કરવા, એમાં એ વડીલોનું ક્યારેય નહીં. હોય અમુક સ્વભાવો એના પ્રકૃતિ તો સહન કરી લેવી, પણ વડીલો માતા પિતા સાસુ સસરા એનું અપમાન ન કરવું. પરીક્ષિત જેવા રાજાને પણ પશ્ચાતાપ થયો છે. સાતમે દિવસે તક્ષક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ડંખ મારવા માટે ચાલ્યો છે પરીક્ષિત રાજાને. એક ઋષિના અપમાનનું ફળ મળ્યું મૃત્યુ. આજે સમાજમાં લોકો ચોરી કરવી અને પાપ માને છે, લૂંટ કરવી અને પાપ માને છે, દગાદુગી કરવી અને પાપ માને છે, પણ કોઈને દુખવવા એને લોકો પાપ નહીં માનતા, દુખવી દીધા. મા બાપ, હું તો કહું નાનો છોકરો હોય ને વગર વાંકે તમે એને લાફો મારો ને ભાઈ, તમારો જ છોકરો હોય વગર વાંકે ને તમે લાફો માર્યો, સમજ્યા વિનાનો માર્યો અને એનો છોકરાનો અંતરાત્મા કોચવાય ને તો એ બી પાપ છે. એને એને ન મારો. નોકર હોય, કોઈ આપણા કારીગર વર્ગ હોય, ખોટી રીતે એને ત્રાસ ગુજારો, હેરાન કરો, દુખી કરો, મજબૂરીથી માણસનું કોઈનું શોષણ કરો તો એ ત્રાસ છે. એવો ત્રાસ ક્યારેય ન ગુજારે. મજબૂરીનો લાભ કોઈ દી ક્યારેય કોઈનો ન લેવાય. માણસ મજબૂર હોય, પરિસ્થિતિને આધીન, કર્માધીન, પછી આપણે જેમ કહીએ એમ એને કરવું પડે, પણ એનો અંતરાત્મા પ્રસન્ન ન હોય. મજબૂર માણાને પણ એની ઈચ્છા પ્રમાણે કરવા દેવું, આપણી આપણી એની મજબૂરીનો લાભ ન લેવો ક્યારેય. જેટલા બને એટલા આત્માઓ રાજી થાય એ બહુ મોટું કામ છે. રાજાએ અપમાન કર્યું, ફળ મળ્યું મૃત્યુ. સાતમે દાડે તક્ષક નાગ બ્રાહ્મણના રૂપમાં આવ્યો છે ડંખ મારવા. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળ્યો છે. તક્ષક નાગે પૂછ્યું કે ભાઈ તું આટલો બધો ઉતાવળો ક્યાં જા છો? કશ્યપ નામના બ્રાહ્મણે એવું વિચારેલું કે એને ખબર પડી ગયેલી કે તક્ષક નાગ પરીક્ષિતને કરડવાનો છે અને હું વૈદિક મંત્રો જાણનારો બ્રાહ્મણ જઈ અને પરીક્ષિત રાજાના સર્પનું ઝેર ઉતારીશ, રાજા મને ધન આપશે અને હું માલમાલ થઈ જઈશ. એટલે કશ્યપ બ્રાહ્મણ તક્ષક નાગનું ઝેર ઉતારવા માટે જાતા હતા અને એમાં તક્ષક નાગ અને કશ્યપ બ્રાહ્મણ બે ભેગા થઈ ગયા. ભાગવતમાં આ કથા નહીં પણ મહાભારતમાં વિસ્તારથી લખાણ છે. એટલે તક્ષકે પૂછ્યું કશ્યપને કે ભાઈ ક્યાં જા છો? તો કે છે કે આજ પરીક્ષિત રાજાને એક તક્ષક નાગ કરડવાનો ને એનો ઝેર ઉતારવા જાઉં છું. તક્ષક નાગ કે એ હું પોતે તક્ષક છું, તું મારું ઝેર શું ઉતારવાનો? કશ્યપ બ્રાહ્મણ કે ભાઈ એવું કાંઈ નથી, હું ભલભલા સર્પના ઝેર ઉતાર નાખું. તક્ષક કે તો જોઈ લે મારી શક્તિ. એક વડલો ઊભો હતો ને લીલો છમ, તક્ષક નાગે એને ડંશ માર્યો અને વૃક્ષ આખું, જે વડલાનું વૃક્ષ એ આખું તરત હળગવા લાગ્યું, બળીને ખાક થઈ ગયો, રાખ થઈ ગઈ. મહાભારતમાં લખ્યું વડલો રાખ થઈ ગયો.
અને આ તક્ષક ના કે છે કશ્યપ ને હવે કર્યા ને સજીવન, તો કશ્યપ કે જોઈ લે એ રાખ પડી હતી ને કશ્યપે, કશ્યપ બ્રાહ્મણે હાથમાં અંજલિ ભરી મંત્ર બોલીની રાખ ઉપર નાખીને પાછો આખો વડલો જેવો હતો એવો ને એવો કરી દીધો. અલસે મહાભારતમાં એમ લખ્યું કે રાખમાંથી કૂંપળું ફૂટ્યું, બે પાંદડા ને ત્રણ પાંદડા એમ થતો થતો આખો થઈ ગયો. લ્યો એટલે ઓલા તક્ષકને એમ થયું કે જરૂર આવડવા મારું ઝેર ઉતારી નાખશે. અને તે દિવસે તક્ષકે એટલું કીધું તું કશ્યપને, બોલ ન આવવાના કેટલા લેવા. આ હકીકત છે હો ભાઈ, મહાભારતમાં વાંચી લેજો. આ કરપ્શન તેદુનું શરૂ થયું, આજકાલનું નહીં. તક્ષકે તરત કીધું બોલ ન આવવાના કેટલા લેવા. તું કે મૂળ તો પૈસા માટે જાશો ને, તો કે હા હું જાઉં છું તેટલા માટે. રાજા દે એનાથી હું તને જાજા દઉં, બોલ કેટલા લેવા. અને પૈસા લઈ અને કશ્યપ ત્યાંથી પાછા વળી ગયા. કશ્યપ એવું વિચાર્યું છે કે હવે ઋષિનો શ્રાપ છે એટલે પરીક્ષિત ગમે મરવાના છે, તો હવે હાલો નાની પાઠ લઈને વૈયા જાય એમ. એટલે પછી ત્યાંથી વૈયા ગયા. પણ આ વાતમાંથી આપણે એટલું શીખવું કે પૈસા માટે કોઈ ખોટું કામ કરાય, કોઈને નુકસાન જાતું હોય તો એ એવું પૈસા લઈને કોઈ કામ ક્યારે કરાય નહીં. મારે તો આજે બધાને વિનંતી, ખાસ તો આજે ગાંધીજી જ્યારે વકીલ બન્યા ને, એ પોતે બેરિસ્ટર થઈને આવ્યા લંડનથી, પછી કોઈ કેસ લઈને આવે ને ગાંધીજી પાસે, એ મહાપુરુષ તો ત્યારે થાય ને ભાઈ, એમ એમ થોડા થાય. હા, કોઈ આવે અને કહે છે કે ભાઈ આ મારો કેસ તમે લેશો, ગાંધીજી આખું ડિટેલ જાણે કે ભાઈ શું તમારી તકલીફ છે, ગુનો છે, આ છે, બધું કહે. અને હકીકત એણે કંઈ ખોટું કર્યું જ હોય ને, તો ગાંધીજી એમ કહેતા કે હું તારો કેસ લડીશ ને તોય તારે સજા તો ભોગવવી જ પડશે. એ કે ગાંધીજી એમ કહેતા હું તારો ખોટો કેસ ના લડું, તે માનો ચોરી કરી જ છે કે ખૂન કર્યું જ છે, હું તારો કેસ લડીશ તો તારે સજા ભોગવવા જવું જ પડશે. હવે આ ગાંધીજી, એટલે પછી જો ને એનું વકીલાતમાં ન આવેલું આમાં હાલે. બોલો, વકીલોને તો એક જ વાત હોય, ગમે એમ તે કર્યું હોય તમ તારે જો હું બધું ફોડી લઈશ, તમ તાર તું મૂંઝાતો નહીં. મારે તો ખાસ જજો હોય કે વકીલો હોય કે કોઈ પણ હોય, બે હાથ જોડીને મારી રિક્વેસ્ટ છે કે કોઈ પાપી માણસ હોય એના પક્ષમાં તમે ફેવરમાં નિર્ણય આપી અને નિર્દોષ માણસને સજા કરાવો અને પાપીને દોષીને નિર્દોષ છોડાવો. એ અહીંયા તો છૂટશે, પણ ઉપરવાળો તમને ક્યારેય છોડશે? આ વાત બહુ પાકી છે. અહીંયા એક કાનૂન ચાલે છે, એમ ઉપરવાળાનું કાનૂન છે. અને એ ઉપરવાળાના કાનૂનમાં મને એટલો ભરોસો છે કે એ કોઈ જજ નથી રાખતો, એ કોઈ વકીલ નથી રાખતો, એ કોઈ કોર્ટ નથી રાખતો, એનો કોઈ કેસ નથી ચાલતો, એ સીધે સીધું ફળ આપે છે. એ સીધે સીધું ફળ, કર્મનું ફળ બધાને આપે છે. અને હું તો આ દુનિયામાં આ જન્મ પછી જે આ દુનિયાનો અનુભવ જોઉં છું ને, અમુક સમયે તો કોઈની કોઈ કારી ચાલતી નથી, ફળ ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું પડે. માટે ક્યારેય પૈસા માટે નિર્દોષ માણસોને ખોટા ફસાવવા નહીં, દોષીઓને મુક્ત કરવા નહીં. આ આ આ વકીલો અને જજોએ પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. ઓલા તમે એક વાત સાંભળી હશે કે એક ભાઈને કેસ ચાલતો હતો, બે ભાઈઓનો, એટલે એમાં કાગડો અને એનો આખો કેસ ચાલતો હતો. એટલે કાગડાએ જઈને, આમ માણાનું કહેવાય નહીં ને, એટલે કાગડાએ જઈને એવું કીધું જજ સાહેબને, સાહેબ તમે મારા ફેવરમાં નિર્ણય આપશો ને તો હું તમારા પિતૃઓના દર્શન કરાવીશ. એટલે મૂળ કાગડાએ હંસલીનું અપહરણ કરી લીધેલું, હંસલીનું અપહરણ કરી લીધેલું, અને પછી કે આ પત્ની મારી છે. હંસ કેલા ભાઈ મારી પત્ની છે, બધા પુરાવા આપ્યા રૂપ રંગના બોલીના આ તે, પણ હવે એ તો કંઈ કોઈ સાંભળે નહીં. એટલે પછી જજ સાહેબને કાગડાએ ફોડી નાખ્યા અને કહે છે કે મારા ફેવરમાં નિર્ણય આપશો ને તો હું તમારા પિતૃઓના દર્શન કરાવીશ. કારણ કે કાગડાઓને બધાના પિતૃઓની ખબર હોય ક્યાં ક્યાં રહે છે, કોણ કોણ હું હું છે. કારણ કે આપણે વાસ નાખીએ ત્યારે કાક કાક કરીને જ નાખીએ છીએ ને, એને પોગાડવાની હોય એટલે એને ખબર હોય.
એટલે કાગડો કે સાહેબ તમારા પિતરીઓના દર્શન કરાવી તે જજ સાહેબે તો પછી નિર્ણય કાગડાના ફેવરમાં આપ્યો અને કીધું કે ભાઈ બધું જોતા કારવતા એવું લાગે છે કે આ હંસલી કાગડાની પત્ની છે એ કે એના ફેવરમાં નિર્ણય આપ્યો. જજ સાહેબ કાગડાને કે હાલો મારા પિતરીઓના દર્શન બતાવો કરાવો. એટલે પછી કાગડો લઈ ગયો જજ સાહેબને, એક બહુ મોટો ઉકડો હતો ને ઉકડે લઈ ગયો અને ઉકડો ફંફોડ્યો ને તેમાં જ બે કીડા નીકળ્યા. એટલે કાગડો કહે જજ સાહેબને કે લ્યો દર્શન કરો એ પિતાશ્રી ઓર માતુશ્રી હે એ કે આ કીડા. તો જજ સાહેબ કે મારા માતા પિતા એ કે આ ઉકડામાં કીડા તી કે જેના જેના દીકરાઓ એ કે કાગડાના ફેવરમાં નિર્ણય આપે એ કઈ હરગમાં નો જાય કે એ કઈ સ્વર્ગમાં નો જાય ઉકડામાં જ હોય. એક તો નિર્ણય એના ફેવરમાં લઈ ગયો ને વળી પાછો જજને ટોન મારતો ગયો. એટલે આ બહુ પાકો નિયમ છે. માણસો પૈસા માટે છે ખોટું કરે ને. આજ કશ્યપ કેમ આમ આમ તરત પૈસા લઈને વયો ગયો? આવું ક્યારેય ના કરે. અને આને આ પૈસો જાજા પાપ કરાવે છે. તમે જોજો માર્કિંગ કરશો આ દુનિયા સૌથી વધારે પાપ પૈસો કરાવે. આમાં 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 છે ને જો આ દુનિયાનો ઈશ્વર એક જ છે, કર્મ ફળ પ્રદાતા એક જ છે. જેને જે નામે પોકારવો એ નામે પોકારે, મૂળ ઈશ્વર એક જ છે. હું એકેશ્વરવાદમાં માનનારો માણસ છું. મૂળ ઈશ્વર એક જ છે. એના અવતાર અનેક હોઈ શકે પણ ઈશ્વર એક છે. આખી દુનિયાનો માલિક એક છે ને એનું તંત્ર ચલાવનારો એક છે. એ વેલા મોડું બધાને ફળ આપે આપે ને આપે. મને તો ઘણી વાર એ જ વિચાર આવ્યા કરે કે નહીતર આ સૃષ્ટિ શું કરવા, આ દુનિયા શા માટે? તમે અહીં જુઓ અબજો માણસો આ લોકમાં આવે ને અબજો જાય, અહીંયા ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય, અને તોય આખી જિંદગી કોઈને શાંતિનો રોટલો નહીં. આ હું કરવા? ગધેડા કૂતરા મીંડડા ઊંટિયા પશુ પક્ષી માણા કઈ નવી નવાઈની કોઈ ચીજ નહીં કરતો. જે આપણે કરીએ એવડા એ બધાય કરે છે. એમાં એમાં બીજું કાંઈ નહીં. અમુક આપણાથી થાય, અમુક પશુ પક્ષીથી થાય, આપણાથી ન થાય. આજે અમારું હું રૂસ્તમબાગ મંદિરે ઉપર મંદિર ઉપર પ્રદક્ષિણા કરતો હતો ને એક વાંદરો આવ્યો. હવે જે આમાં બહુ ઊંચી ક્રેન જે છે આપણી એ ઉપર આમ એવો આમ માળો છેડ્યો જાય ફટાફટ ફટાફટ. મેં કીધું જે કામ આ વાંદરાથી થાય મારા જ ન થાય. લ્યો મેં હવારમાં મને આ વિચાર આવ્યો. મેં કીધું આ વાંદરો કામ કરીએ કે છીએ? મેં કીધું આપણા જ ન થાય. આમાં શું આપણે ભાઈ વાયડે કરવાની? એ અમુક એના જ થાય, અમુક એના થાય. અહીંયા બેન કથા ન થાય બધું હોય. એટલે પશુ પક્ષી બધાનું તમે જો, તમે ક્યારેક નિરાયતે એક ખૂણામાં બેસી વિચાર કરજો કે આ જગત શા માટે? હું કરવા ઈશ્વર બનાવ્યો. દુનિયા બનાને વાલે કા ક્યાં તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ. આ તે દુનિયા શા માટે બનાવી? આનો મતલબ તો આટલો તમે એક વિચાર કરો કે નાનું એવું આપણે કામ કરીએ તોય વિચારીને કરીએ છીએ કે ભાઈ આ આ પ્રયોજન છે. તો આટલું મોટું જગત તંત્ર ચાલે તો કોક દીક તમે એનો વિચાર કરો કે આ જગત શા માટે, આ બધી માઠાકૂટ શા માટે, આટલું બધું આ હું કરવા? એનો તમે ખાલી વિચાર કરો. ખાવા પીવાનું હોવા એટલું હોય તો એક દી પાછું વયું જવાનું, ખાલી અચ્છે વયું જવાનું. આ કર્મના ફળ ભોગવવા માટે જગત છે. જેને હારા કર્મ કર્યા એને સુખ મળે, એને મોળા કર્મ કર્યા એને દુઃખ મળે. હું બાલસ્વામીને કહેતો હતો, મેં કીધું બાલસ્વામી ગમે એટલી ફેસિલિટી વધશે આ દુનિયામાં, ગમે એટલી સગવડો વધશે, ગમે એટલા સંસાધનો વધશે, કોમ્પ્યુટરના આગળના યુગો આવશે, પણ સમાજ જેટલો દુઃખી છે એટલો ને એટલો રહેવાનો રહેવાનો ને આ જગત કર્મના ફળ ભોગવવા માટે છે. અહીંયા કદાચ એને ભૂખનું દુઃખ નહીં હોય તો એ સમયે એને માનસિક દુઃખ જાજા હશે. આજથી 50 વર્ષ પહેલાનું આપણે સૌરાષ્ટ્ર જોઈ, લગભગ બધા સોયણી ને ખમીજ પહેરનારા હતા. કોઈને કપડાને લઈને દુઃખ જ નહોતું, બરાબર? આ કોઈને કપડાને લઈને દુઃખ જ નહોતું, આખું ગામ સોયણી જ પહેરતું હોય, દુઃખ છે નું? કયો હાલો? આ અમે આમાં સાધુ સહિત, અમે આમાં ગુરુ હોય, ચેલા હોય, વિદ્વાન હોય કે અભણું હોય, અમારે બધાને એક સરખા પહેરવાનું. કોઈ દી એમ ન થાય કે મળો ગુરુ ટનાટન કપડા પહેરે અને આપણે નહીં, થાય જ નહીં. એટલે એ શાંતિ હતી. હવે તમે જો અટાણે સમાજને ભૂખનું દુઃખ નથી, બહુ પૈસાનું એટલું બધું દુઃખ નથી, હાથે કરીને ઊભું કરે તો વાત જુદી છે, પણ અત્યારે દુઃખ માણસોને માનસિક અશાંતિ એટલી બધી. અત્યારે માણસો વ્યસનોને લઈને દુઃખી કેટલા થાય છે.
આજે આજે તમાકુ ખાઈ ખાઈને કેન્સર વાળા કેટલા વધ્યા છે. આખો પરિવાર દુઃખી થાય. ઓલો મરી જાય વાહે એની પત્ની દુઃખી થાય, એનો છોકરો દુઃખી થાય, દીકરી હોય તો દીકરી દુઃખી થાય. વ્યસનોને લઈને દુઃખ, કોમ્પિટિશનને લઈને દુઃખ, એકાબીજાનું જોઈ જોઈને દુઃખ. માણસ કોઈ બી પ્રકારે એના કર્મના ફળ ભોગવાનો ભોગવાનો ને ભોગવાનો. હા, એના પ્રકારો બદલે સુખ દુઃખ ભોગવાના, પણ આ સૃષ્ટિ કર્મના ફળ ભોગવવા માટે. આપણા શાસ્ત્રો વર્ષોથી કહી ગયા, સ્વર્ગ જ્યાં હોય ત્યાં બોબા, આપણે બી એમાં ઊંડું નહીં ઉતરવું, પણ એટલું પાકું કે પુણ્યનું ફળ ભોગવવા માટે સ્વર્ગ, પાપનું ફળ ભોગવવા માટે નરક, અને પાપ પુણ્ય બેયનું ફળ ભોગવવા માટે આ પૃથ્વીલોક, એવું આપણા શાસ્ત્રો કહે છે. એટલે આ લોકમાં બધા સુખી હોય અને દુઃખી હોય, બે બધાને રહેવાનું રહેવાનું. કોઈ માણા તમે એવો અહીંથી ગોતીન ન કાઢી દો કે જેને 100% સુખ જ હોય કે 100% દુઃખ જ હોય. કાંઈક સુખ કાંઈક દુઃખ, રહેવાનું રહેવાનું ને રહેવાનું. માટે સુખી થવું હોય એને કર્મ કરવામાં ધ્યાન રાખવું. પૈસા માટે પાપ ન કરવું, પુરુષ પ્રયત્ન જરૂર કરવો, મહેનત જરૂર કરવી. ગરીબ રહેવું એવું મારું કેવું નથી, પણ પૈસા માટે પાપ ક્યારે ન કરવો. આજ કશ્યપ ધનના લોભમાં આવી અને જતો રહ્યો. આ બાજુ તક્ષકનાગ. મહાભારતમાં એવું લખ્યું છે બાલસ્વામી કે પરીક્ષિતને મૃત્યુનો ભય તો લાગ્યો, એક થાંભલા ઉપર આખો મહેલ બનાવ્યો ઊંચો, અને ચારેય ફરતો પેરો મૂકી દીધો, કોઈ આવવો ન જોઈએ અંદર. અને ઈ મહેલમાં જવાનો એક જ થાંભલો હતો ખાલી. પણ તક્ષક નાગે જ્યાં જેનું કર્મ જે રીતે લખાણું, એનું ફળ ગમે ત્યાં જાય અને ભોગવું જ પડે. એટલે તક્ષક નાગે અમુક સર્પોને ફળ લઈ, એક તો ઋષિ મુનિઓના વેશમાં ધારણ કરાવ્યા, ઋષિના વેશ ધારણ કરાવ્યા, અને સર્પોને મોકલ્યા, તમે ઋષિ વેશમાં જાઓ, ફળ લઈ અને રાજાને અર્પણ કરી આવો. એ ફળ અર્પણ કરવા ગયા ને એમાં એક ફળમાં કીડો થઈને તક્ષક નાગ માલપા ઘૂસી ગયેલો. અને ઋષિઓએ જઈ અને પરીક્ષિત રાજાને ફળ દીધા ને એમાં એક ફળ જ્યાં ખાવા જાય એમાંથી એક કીડો નીકળ્યો. સાંજનો સમય થઈ ગયેલો, સંધ્યા સમય. પરીક્ષિત રાજા એના મંત્રીઓને બોલાવીને કહે છે કે આજના દિવસે મારે મૃત્યુનો શ્રાપ હતો, હવે તો સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ ગઈ. હવે મને એવું લાગે છે કે સર્પથી મારું મૃત્યુ નહીં થાય. અને ત્યાં જે ઓલો કીડો હતો ને એને સર્પનું રૂપ ધારણ કરી અને ડંશ. પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું. ઉગ્રશ્રવા શૌનકાદિક મુનિઓને કહે કે પરીક્ષિત મૃત્યુ પામ્યા ને પછી એક ઉત્તંક નામના ઋષિએ આવી અને પરીક્ષિતના પુત્ર જન્મે જઈને એમ કહ્યું કે તમારા પિતાને મારનારો તક્ષક નાગ છે, માટે તમે એવો સર્પયજ્ઞ કરો અને એમાં બધાય સર્પો આવીને પડે અને તક્ષકના વેરનો બદલો લ્યો. એટલે જન્મે જઈ રાજાએ એક યજ્ઞની શરૂઆત કરી. હવે અહીંથી એક કથા બીજી શરૂ થાય છે મહાભારતમાં. મહાભારત છે ને આમ બહુ અટપટું છે, કથામાંથી કથા કથામાંથી કથા, પણ હું બહુ સરળ રીતે છતાંય કહીશ તમને. હવે જે આ ઉત્તંકે પ્રેરણા આપી ને જન્મે જઈને યજ્ઞ કરવાની, એટલે શૌનક મુનિએ પૂછ્યું કે ઉત્તંક કોણ હતા. એટલે ઉગ્રશ્રવા કહે છે કે એક ઋષિ હતા ધૌમ્ય ઋષિ, અને ધૌમ્ય ઋષિને ત્રણ શિષ્યો હતા, આરુણી, ઉપમન્યુ અને વેદ. આ ત્રણ શિષ્યોમાં જે વેદ નામના શિષ્ય હતા એમને એક શિષ્ય હતા, એનું નામ હતું ઉત્તંક. એટલે ધૌમ્ય ઋષિના શિષ્યના શિષ્ય આ ઉત્તંક હતા, જેણે જન્મે જઈ રાજાને સર્પયજ્ઞ કરવાની પ્રેરણા આપી. અને હવે મારે એ જે ઋષિકાળ જે આપણો હતો ભારત દેશનો, મારે તમને મહાભારત તો એટલા માટે સંભળાવવું છે કે આપણો ભારત દેશ અને આ ભારત દેશની જે સંસ્કૃતિ, આપણા ઋષિ મુનિઓની જે સંસ્કૃતિ, જે ધરોહર, એ કેવી ઊંચી હતી, કેવી આદર્શ હતી, એની કથાઓ આમાં બહુ લખાણી છે, એ મારે સંભળાવવી છે. ઘણી વખત થાય છે શું કે પોતાનું પોતાનાનું ગૌરવ નથી હોતું,
હા, પોતાના દીકરા હોશિયાર ન લાગે, કોકના દીકરા બહુ હોશિયાર લાગે, પોતાના મા બાપ પોતાના ભાઈઓ હોય એ હારા ન લાગે, એમ લાગે બીજાને કેવા હારા છે. અડધો સમાજ આમ દુઃખી છે પાછો, પોતાની પત્ની હોય એને ન સારી લાગે, પોતાના પતિ હોય એને ન સારા લાગે, એમ એમ થાય કે ઓલા કેવા હારા, ઓલાને કેવું હારું, એ કેવા પતિ પત્ની અળી મળીને રહે છે એમ. તો તમે રહ્યો ને, આપણે એને નહીં હારું લાગે, પોતાનું પોતાનું હારું. એમ ભારત દેશના લોકોને ભારતીય સંસ્કૃતિ હારી નહીં લાગે, એને પાશ્ચાત્ય સંસ્કૃતિ ગમશે. મારી પાસે એક ક્લિપ આવી છે અને એમાં આપણા દેશના વડાપ્રધાન રશિયા ગયેલા છે, પણ મને ગૌરવવાળી ક્લિપ લાગી એટલે મને એવું લાગે કે સમાજને આનાથી ગૌરવ થોડુંક જાગશે, હિન્દુ સંસ્કૃતિનું, આપણી આપણી પરંપરાનું કે આપણી ભારતીય ધરોહરનું. રશિયા ગયા છે અને ત્યાં રશિયાની કોઈ એક પોપ ગાયિકા, એમણે જે વૈદિક મંત્રોનો ઉદ્ઘોષ કર્યો સ્ટાર્ટિંગમાં, સભાની સ્ટાર્ટિંગમાં, એને વિશે આપણા વડાપ્રધાન વાત કરે છે. અને જે ગણપતિના મંત્રો, સરસ્વતીના મંત્રો, જે આપણો ગાયત્રી મંત્ર અને સાથે સાથે જે નારાયણની ધૂન, આ બધું જે ગાય, અને એને વિશે જે મોદી સાહેબ બોલે છે. હવે વાત કેવી છે કે એક તો નારી રશિયાની, પોતે પોપ સિંગર, અને એને પોપ ગાયન ગાવા કરતા એને વૈદિક મંત્રો ગાવા ખૂબ ગમે છે, અને કોઈ પણ નોટેશન સામે રાખ્યા વિના એ વૈદિક મંત્રો, આમ હૃદયસ્થ કરેલા મંત્રો બોલે છે. પોતે મુસ્લિમ પરિવારમાં જન્મેલી છે અને રશિયાની નારી છે, અને હિન્દુસ્તાનના વેદના મંત્રો બોલે, અને એના દિલમાં એવી ભાવના છે કે મારે રશિયામાં એક હિન્દુનું ટેમ્પલ બનાવવું છે, હિન્દુ મંદિર બનાવવું છે. મોદી સાહેબ એને વિશે જે વર્ણન કરે છે, મને ગમ્યું કે એક વિદેશીઓને, આજે આજે જર્મનીના લોકોને સંસ્કૃતમાં રસ છે, આજે જર્મનીના કેટલા બધા વિદ્વાનો સંસ્કૃત ભણે છે. મેક્સ મુલર જે થયા, સંસ્કૃતનો એક બહુ મહાન વિદ્વાન થયો જર્મનીનો, મેક્સ મુલર, જેણે વેદ ઉપર ભાષ્યો લખ્યા. આજે ઇંગ્લેન્ડની અમુક સ્કૂલોમાં પાંચમા ધોરણથી એને સંસ્કૃત ભણાવવામાં આવે છે, જર્મનીમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે, અને આપણે આજે હિન્દુસ્તાનના લોકો ધીરે ધીરે સંસ્કૃત, આપણી માતૃભાષા ભૂલી અને બીજે ચડવા માંડ્યા છે. ન શીખવું બીજું એવું મારું નહીં કે છોકરાને જર્મની ભણવા જવું હોય તો જર્મન લેંગ્વેજ શીખવી પડે, ઓસ્ટ્રેલિયા જવું હોય તો ઇંગ્લિશ શીખવી પડે, અમેરિકા જવું ઇંગ્લિશ, ન શીખવું એવું મારું નથી કેવું, પણ સાથે સાથે આપણું મૂળને ભૂલવું નહીં એટલું મારે કેવું છે. તમે ઇંગ્લિશ શીખો, જર્મન શીખો, ફ્રાન્સ શીખો, પણ સાથે સાથે આપણી ગુજરાતીને ભૂલવી નહીં, આપણી હિન્દી ભાષાને ભૂલવી નહીં, આટલું મારે કેવું છે. તમે દેશ વિદેશ જાઓ, કમાઓ, એની કોઈ ના નહીં, પણ સાથે આપણા દેશનું પણ ગૌરવ રહેવું જોઈએ. એટલે આપણે, મારે 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 એવું નહીં કે દુનિયાનું કંઈ બી સારું હોય તો લેવું, પણ આપણું જે મૂળ સારું છે એનો આપણો સમાજ જે ભૂલતો જાય છે એ ભૂલાવવું ના જોઈએ. આપણી જે વૈદિક પરંપરા છે, વૈદિક સંસ્કૃતિ છે, એને ભૂલવી નહીં. આજે તમે આ ઋષિઓની કથાઓ જો, બહુ અદ્ભુત કથાઓ મહાભારતમાં લખાણી છે, મારે એ કેવી છે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ. ગમે ત્યાં દુનિયામાં જઈએ ને ભાઈ, આપણું ગૌરવ આપણને હોવું જોઈએ, આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. આ દેશ વિદેશમાં જઈને તમને એમ લાગે કે તમને બધા દેશ વિદેશના માણસોને જોવાનું મન થાય, અમેરિકા ગયા હો કે ઓસ્ટ્રેલિયા ગયા હો, પણ અમે અમેરિકામાં જઈને તો અમેરિકા વાળા અમને જોયા કરે ભાઈ. એ કાર્ય 5-6 જણામાં એક યુનિફોર્મમાં જતા હોય ને, ઊભા રહી જાય, પ્લીઝ એક ફોટોગ્રાફ લઈ લે બાપલિયા, બીજું હું. હા, તે પછી ન્યા જઈને કઈ થોડી વિંગુ પહેરીને જવાય, ટકો તો ટકો, પણ એ આપણા દેશનો, એનું ગૌરવ હોવું જોઈએ. આપણે આપણે થોડાક વધારે પડતા ઓલા થઈ જાય છે કે આમ તેમ બીજું ત્રીજું, આપણું મૂળ ન ભૂલાય, આપણું આપણું જે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી જે રીત,
અને મારું તો 100% માનવું એવું છે કે માણસો મોળા હોઈ શકે, પણ ભારત દેશની સંસ્કૃતિ ને હિન્દુસ્તાની સંસ્કૃતિ જેવી આ વર્લ્ડમાં કોઈ સંસ્કૃતિ નથી. આ આ ભારતીય સંસ્કૃતિ માણસને આ લોક અને પરલોકમાં સુખના પાઠ શીખવાડનારી છે. આ સંસ્કૃતિના મૂલ્યો બહુ ઊંચા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પાંચ હાત સાધુ મોળા થાય કે 10-12 હરિભગત મોળા થાય, કઈ સંપ્રદાય મોળો ન થઈ જાય, એ તો એમાં ઘૂસ મારી ગયેલા માણસો મોળા હોય. એમ હિન્દુસ્તાની સંસ્કૃતિ જે છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, કોઈ કદાચ ગરીબીને કારણે, કોઈ કારણો વશાત પોપ્યુલેશન વધી ગયું એને કારણે, કોઈ થોડું ઘણું બીજું ત્રીજું થતું હોય એને કારણે સંસ્કૃતિ મોળી ન હોય. આપણે આખી સંસ્કૃતિને ઉડાડી દઈએ. ઘણા લોકો દેશ વિદેશ જાય એમ કહે કે ભાઈ અમેરિકામાં જો આમ છે ને તેમ છે ને આપણે ઇન્ડિયામાં આમ ને તેમ ને. હું એને એમ કહું, જરૂર અમેરિકામાં ચોખ્ખાઈ છે, હું બી એક્સેપ્ટ કરું. અમેરિકામાં કોઈ કોઈની વસ્તુને અડતા નથી, હું બી એક્સેપ્ટ કરું. પણ એ લોકો આજે સમૃદ્ધ થઈ ગયેલા છે, એની પાસે આપણો ભારત દેશ છે ને એના કરતા 3 ગણી જમીન વધારે છે, અને આપણા ભારત દેશ પાસે જેટલી જનતા છે ને એના કરતા 3 ગણી જનતા એની પાસે ઓછી છે. જમીન આપણા કરતા 3 ગણી વધારે છે અને જનતા 3 ગણી ઓછી છે. એને મેનેજમેન્ટ થાય, આ અમારા ભારતમાં આટલા લોકો રહેશે, આનું મેનેજમેન્ટ અમેરિકા વાળાથી નો થાય, નો થાય. આ સંસ્કૃતિ, આ એકાબીજાનું એકાબીજા જાતું કરીને અહીંયા ગવર્નમેન્ટ મેનેજમેન્ટ ન કરીએ કે આ તો પ્રજા જ હવ ધર્મમાં રહીને કરે છે. તમે તમે એક વિચાર કરો, આ વરાછામાં જે પબ્લિક છે એ વિફર્યું હોય, કોઈના બાપની તાકાત છે હાથ મારે? અમેરિકા હું, અમેરિકાનો બાપ આવે ને તો એનો કંટ્રોલ થાય. આ તો આ બધું હળી મળીને સારું રહે છે, આ અમારી સંસ્કૃતિને કારણે છે. અને અને ભાઈ ચોરી ને લૂંટ ને બધું ગરીબીઓમાં હોય. સ્વામિનારાયણ ભગવાન છે તે આ લોકમાં હતા ને 200 વર્ષ પહેલા, ત્યારે રાતે વાસણો ચોરાઈ જતા હતા. આજે હવે તમે વાસણની ચોરી નહીં જુઓ, કારણ કે એટલો દેશ સમૃદ્ધ થયો. અને એક દિવસ દેશ સમૃદ્ધ થાય તો આ સંસ્કારો અહીં કોઈ નાના હુના નથી. થોડું ઘણું ક્યાંક બારું સારું હોય એમ અહીંયા બી ઘણું સારું છે. એટલે મારો મતલબ એવો નહીં કે બારનું સારું ગ્રહણ ન કરવું. હું જરૂર કહું કે રસ્તા ચોખ્ખા રાખવા, જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં તે કચરું નાખવું નહીં. એ આપણે આજે પૂજાપાના હાર બાર હોય તો તાપી નદીમાં નાખવા નહીં. એવું નથી કે નદીમાં નાખીએ તો સારું થાય, એને ગમે ત્યાં આપણે સુકાઈ જાય, પછી એને તમે અગ્નિ માણાનો અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ આપણે, તે હારનો કરવા હું વાંધો ભાઈ, ગમે ત્યાંનો અગ્નિ સંસ્કાર કરી દઈએ. પણ તાપીમાં નાખીને તાપી નદીને બગાડવી એ મને ગમતું નથી. પણ એનો મતલબ એવો નહીં કે આપણી સંસ્કૃતિ, આપણું મૂળ ભૂલાઈ જાય. કોઈ માણસ રૂપિયા વાળો થાય, એના મા બાપ ગામડા ગામના હોય, દેશી રીતિના હોય, હવે એને મિત્રો ને એની એની હારીના માણસોની બધા મોટા મોટા ઓફિસરો હોય. જરૂર આપણે જાણીએ કે ઓફિસરો ને માતા પિતાની જે રેણી કેણી એ બેમાં ફરક પડે, પણ એનો મતલબ એવો તો નહીં કે મા બાપને કાઢીને આપણે કોઈ નવે ઘરે મૂકી દઈએ. હા, તમે અમારા ઘરમાં નહીં પોહાવ, હા એ રીતિ તો સારી નહીં ભાઈ. જરૂર એની દેશી રીતિ છે, પણ તોય એનું ગૌરવ રહેવું જોઈએ કે દેશી તો દેશી, પણ મારો મા બાપ છે ભાઈ, એણે મને જન્મ આપ્યો, એણે મને પાળી પોષીને મોટો કર્યો, બીજા કોઈને ગમે કે ન ગમે. થોડું નૂર, થોડી સંસ્કૃતિનું ગૌરવ, આપણા પરિવારનું ગૌરવ રહેવું જોઈએ. આ વૈદિક બધી પરંપરાઓ જે શાસ્ત્રોમાં લખાણી, એ મારે કેવી ઉત્તંકની કથા લખાણી મહાભારતમાં. હવે તમે જો ઉત્તંક એના ગુરુ વેદ પાસે ભણતા હતા, ભણી રહ્યા પછી ઉત્તંકે કહ્યું, ગુરુ હું દક્ષિણામાં શું આપું? પેલા આ દક્ષિણા પદ્ધતિ હતી. ગુરુએ એવું પૂછ્યું, કહ્યું કે તારી અમારા ગુરુપત્નીને પૂછી લે. એટલે ગુરુપત્ની પાસે જઈને ઉત્તંકે પૂછ્યું કે હું તમને દક્ષિણામાં શું આપું? ગુરુપત્નીએ ઉત્તંકને એવું કહ્યું કે રાજા પૌષ્યની પત્ની એની પાસે કુંડળ છે, એ કુંડળ તું મને લાવી દે. બેનોને માગવાનું કયો એટલે લગભગ એ કાંઈ રાજમહેલ ન માગે, એ લગભગ હાડી કે કુંડળ કે કાંઈ જે કાંઈ થોડું ઘણું એ એવું જ માગે. એટલે ગુરુપત્ની કીધું કે મને કુંડળ લાવી દે.
અને જો આજથી ચોથા દિવસે પુણ્ય કાળ છે, મારી ઈચ્છા એવી છે કે કુંડળ પહેરી મારે બ્રાહ્મણોને ભોજન કરાવવું છે પુણ્ય કાળમાં, માટે ચાર દિવસમાં તું કુંડળ લાવી દે. હા, ઉતંક એ કુંડળ લેવા માટે નીકળ્યો. રસ્તામાં એને એક બળદ સામો મળ્યો. બળદ ઉપર એક પુરુષ બેઠો. એટલે પુરુષે ઉતંકને એવું કહ્યું કે તું આ બળદનું છાણ ખાઈ લે. કથા બહુ વિચિત્ર છે, સમજ્યા જેવી, પણ મજા આવે એવી છે કે તું આ બળદનું છાણ ખાઈ લે. ઉતંકે ના પાડી, હું છાણ ન ખાઉં. તો આ પુરુષે એવું કહ્યું કે તારા ગુરુએ પણ એકવાર પહેલાં ખાધું હતું, માટે તું ખાઈ લે. ગુરુની વાત આવી એટલે ઉતંકે છાણ ખાઈ લીધું. ઉતાવળમાં મોઢું ધોયા વિના ઉતંક ચાલતો થઈ ગયો. એટલે ખાધા પછી કોગળો કરવો જોઈએ, ઘૂંટડો પાણી પીવું જોઈએ, એઠું મોઢું ન રાખવું, એ આપણી સંસ્કૃતિ છે. એટલે એમ એમ ચાલ્યો ગયો. રાજા પોષ્ય પાસે આવ્યો અને કહ્યું કે મારે તમારા પત્નીના કુંડળ જોઈએ છે અને દક્ષિણામાં દેવા છે. રાજા પોષ્યએ એવું કહ્યું કે જાઓ, મારા પત્ની મહેલમાં છે, એની પાસે તમે જઈને માગો. ઉતંક મહેલમાં ગયો પણ રાણી દેખાણા નહીં. પાછો આવ્યો, કહ્યું કે અંદર રાણી તો નથી. રાજા કે તમે આમ 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 મહાભારતની કથાઓ છો. રાજા શું કે, મારી પત્ની પતિવ્રતા નારી છે, અપવિત્ર પુરુષથી મારી પત્નીનું દર્શન પણ ન થાય. પૌષ્ય રાજા કે છે, મારી પત્ની પતિવ્રતા નારી છે, અપવિત્ર પુરુષથી એનું દર્શન પણ ન થાય. અને ત્યારે ઉત્તંકને યાદ આવ્યું કે મેં ખાધા પછી મુખ નથી જોયું, મારું મોઢું એઠું છે, એટલે મને રાણી દેખાણી નહીં. એટલે પછી એને પાણી મંગાવ્યું, આચમન કર્યું. આચમન કરીને પાછો મહેલમાં ઉત્તંક ગયો ત્યારે રાણીને એને જોયા, કુંડળ માગ્યા, રાણીએ કુંડળ આપ્યા. પણ કુંડળ આપતા રાણીએ ઉત્તંકને એટલું કીધું કે આ કુંડળ નાગરાજ તક્ષકને પણ જોઈએ છે અને એ મેળવવા માટે બહુ મહેનત કરે છે, માટે તું જતી વખતે ધ્યાન રાખજે કે તક્ષક આ કુંડળ ન લઈ જાય. જે આ ઉત્તંકે જન્મે જઈને યજ્ઞ કરવાનું કીધું ને, હું કરવા કીધું, એ કથા હું તમને સંભળાવું. આ મૂળ અહીંથી શરૂ થઈ. તક્ષકને આ કુંડળ જોઈએ છે, જોજે એ લઈ ન જાય. આ બાજુ રાજાએ બ્રાહ્મણને સુપાત્ર જાણી ભોજન કરાવ્યું. ભોજન કરવા બેઠા ને ત્યાં ભોજનમાં એક વાળ આવ્યો. ઉત્તંક જમવા બેઠો પણ ભોજનમાં એક વાળ આવ્યો. ભોજન ટાઢું હતું ને વાળવાળું જોયું એટલે રાજાને એને શ્રાપ દીધો, મને અપવિત્ર અન્ન આપો છો, માટે જાઓ તમે અંધ થઈ જશો. પહેલાના જમાનામાં ટાઈટ મગજ બહુ હતા બધા, ધડાધડ શ્રાપ દઈ દેતા. હવે સારું છે આ બધું, હવે કોઈ દેતું નથી, દે તો લાગતા નથી. પેલા તો ધડાધડ શ્રાપ થઈ ગયા. મહાભારતમાં તમે જોયું શ્રાપની કથાઓ બહુ આવશે. હવે એક વાળ નીકળ્યો ત્યાં ઉત્તંકે શ્રાપ થઈ દીધો. રાજા કે અન્ન પવિત્ર છે, એને તમે અપવિત્ર કહી અને મને શ્રાપ દીધો, તો હું તમને શ્રાપ દઉં છું, જાઓ તમે સંતાનહીન રહેશો, તમને કોઈ દીકરો નહીં થાય. એને હામો દઈ દીધો. ઉત્તંકે કહ્યું કે અપવિત્ર અન્ન દઈને વળી પાછો શ્રાપ દે છો. રાજા કે અપવિત્રનું, રાજા કે ભાઈ અપવિત્ર જ અન્ન હતું, અપવિત્ર નહોતું. પણ પછી રાજાએ જાણ્યું તો ખુલ્લા વાળ રાખીને કોઈ એ ભોજન બનાવેલું, એમાં એ વાળ તો ભોજનમાં પડેલો. એટલે વર્ષો પહેલા આપને શીખવાડે ભોજન કરનારાએ જરાક અંબોડો બાંધીને ભોજન કરવું. રસોઈયું બનાવ્યું હોય આટાણની મને ખબર નથી. પહેલાં તો હું જ્યારે પૂર્વાશ્રમમાં હતો ત્યારે મેં જોયું અમુક અમુક બાઈઓ તો ઉઠી ઉઠીને મોઢા ધોયા વિનાનું ભાખરિયું કરવા બેસી જાય. હા, વાળે પૂરા ફરખા કર્યા ન હોય ને પછી ભાખરિયુંમાં આવે. હો, આપણને એમ થાય કે આ તાર ક્યાંથી આવ્યો. એટલે ભોજન કરતી વખતે, રસોઈ બનાવતી વખતે એટલી પવિત્રતા ખાસ રાખવી જોઈએ કે ઉઠીને સીધી રસોઈ બનાવાય નહીં, નાહી ધોઈ પવિત્ર થઈને રસોઈ બનાવીએ. અને સીધું વાળ બાળ પડે કે ખરે કે એમ નહીં, અમુક અમુક જગ્યાએ પછી હું છે ગમે ત્યાં અડીને, તમારે ગ્રહસ્થોમાં વધારે પડતું એવું હોય છે, ગમે ત્યાં અડે પછી હાથ બાથ ધોવે નહીં, સીધું પાછું મહળવા મળે લોટ. ભાખરી હોય તો ભાખરીનો પીંડો કરવા મળે, ખજવાળ આવે તો આમાં માથામાં ખજવાળ લઈને વળી પાછો
છામાં કરીને ટીપા મળે પાછા, એમ ન હોય બધું. ત્યાં સુધી તો વાંધો નહીં, નાકમાં જરાક વળી હળવળાટ થયો હોય તો પછી પાછું આમ હાથ લે આમ લૂસી નાખે હુક કરીને, પછી પાછું વળી આમ પીંડો કરીને આમાં મળે. એટલે આવી બધી અશુદ્ધિઓ ન રાખે. આમાં તમે આ આ મારે શુદ્ધ આ સ્વચ્છતા અભિયાનની વાત કરું છું તમને, આ સ્વચ્છતા અભિયાન છે. તમે જોજો, એક વાળવાળું ભોજન જોયું ને, ઉત્તંકે શ્રાપ દઈ દીધો. પછી રાજાએ ક્ષમા માગી કે ભાઈ ભોજન તો વાળવાળું હતું, મારો અપરાધ થયો, માફ કરો, મને શ્રાપમાંથી મુક્ત કરો. ઉત્તંકે રાજાને કહ્યું કે તમે અંધ થશો પણ થોડા દિવસમાં વળી પાછા દેખતા થઈ જશો, જાઓ, એટલે શ્રાપને હું કન્સેશન કાપી આપ્યું. ઉત્તંકે તો હવે મને શ્રાપમાંથી મુક્ત કરો, તમે હામો ઠપકાર્યો. રાજા કવિ ઈ સામર્થ્ય મારામ નથી, મને દેતા આવડે, પાછો વાળતા નથી આવડતો. અમુક અમુકને શું છે, મારતા આવડે, પાછું વાળતા નથી આવડતું. એટલે પછી એવું થયું, ઉત્તંકે તો પછી એવું કરો, જો તમે, મેં કીધું તું તમારું અન્ન અપવિત્ર છે અને તમે એમ કીધું પવિત્ર હતું અને છતાંય તે અપવિત્ર કીધું, એટલે હું તને શ્રાપ દઉં છું. હકીકતમાં તો અપવિત્ર જ હતું ને, જે નિમિત્તે તમે મને શ્રાપ દીધો તો એ નિમિત્ત જ નહોતું, એટલે તમારો શ્રાપ મન નહીં લાગે, જાઓ. કે આને ઉડાડી નાખ્યો હામે હાલી, કે તમે પાછો ન વાળી શકો તો એ, કારણ કે જે નિમિત્તે તમે શ્રાપ દીધો તો કે ભાઈ મારું પવિત્ર અન્ન ને તું અપવિત્ર કે છો એટલે હું તને શ્રાપ દઉં છું, પણ હકીકતમાં અન્ન પવિત્ર અપવિત્ર જ હતું એટલે તમારો શ્રાપ મને નહીં લાગે. હવે આવડો આ ઉત્તંક કુંડળ લઈને આવ્યો, જાતો તો ને, રસ્તામાં એક સંન્યાસીના વેશમાં એક પુરુષ સુપી રીતે એની પાછળ પાછળ આવતો હતો. એ આ મૂળ તક્ષક નાગ સંન્યાસીના રૂપમાં આવ્યો. ઉત્તંક એક જળાશયમાં સ્નાન કરવા જ્યાં ગયા ને, ત્યાં પાછળથી આવડો આ કુંડળ લઈ અને તક્ષક નાગ જતો રહ્યો. હવે જો ભાઈ, જે જે અમુક અમુક મોળા કામ કરવાના હોય ને, એમાં લગભગ તમે મોસ્ટલી જોશો ને સંન્યાસીના રૂપ લીધા. જો આ તક્ષકને ચોરી કરવી હતી ને તો એ સંન્યાસીના રૂપમાં આવ્યો, રાવણને સીતાનું અપહરણ કરવું હોય તો એ સંન્યાસીના રૂપમાં આવ્યો. પછી તમે બધાએ કયો બાવા બગડી ગયા, બગડી ગયા નહીં, બગડેલા જ બાવા થઈને આવ્યા હોય, બગડેલા જ બાવા થઈને આવ્યા હોય, એટલે સંન્યાસીના રૂપમાં આવી અને કુંડળ લઈને જતો રહ્યો. ઉત્તંક એની પાછળ પડ્યો, સંન્યાસીનું રૂપ છોડીને તક્ષક નાગ મૂળ રૂપમાં આવી ગયો અને એક દરમાં ઘૂસી ગયો, સર્પના રૂપમાં આવીને દરમાં ઘૂસી ગયો, દરમાં પ્રવેશ કરી નાગલોકમાં જતો રહ્યો. મહાભારતમાં કથા બહુ ઇન્ટરેસ્ટિંગ આવે, મજાની. આમ આ તમારી સિરિયલમાં આવું કઈ ન આવ્યું હોય, હા સિરિયલમાં આવું ન આવડું છું. એટલે નાગલોકમાં જતો રહ્યો, પછી ઇન્દ્રની મદદથી નાગલોકમાં જઈ તક્ષક પાસેથી ઉત્તંક કુંડળ લઈ સમયસર ગુરુપત્ની પાસે આવ્યો અને ગુરુપત્નીને એ કુંડળ આપ્યા. ગુરુએ પૂછ્યું, બેટા આટલું બધું મોડું કેમ થયું? તો કહે છે કે ભાઈ વચમાં તક્ષકે કાર્યમાં વિઘ્ન કર્યું. ઉત્તંકના પૂછવાથી ગુરુએ બતાવ્યું કે જો ભાઈ, રસ્તામાં તને જે બળદ મળ્યો હતો ને, એ નાગરાજ ઐરાવત હાથી હતો અને બળદ ઉપર જે બેઠેલો પુરુષ હતો એ સાક્ષાત ઇન્દ્ર હતા, અને જે એને તને છાણ ખવડાવ્યું ને, એ છાણ નહોતું, એ સ્વર્ગનું અમૃત હતું, અને અમૃત તે ખાધું એટલા માટે જ તું નાગલોકમાંથી તક્ષક પાસેથી કુંડળ લઈને પાછો એમનો એમ તું આવી શક્યો. ગુરુએ બધી વાત કરી, નાગલોકમાં જઈને પણ તું મર્યો નહીં, એ તે જે અમૃત ખાધું એનું કારણ. તે ઇન્દ્ર મારા મિત્ર છે, ગુરુ કહે છે, વેદ ગુરુ કહે છે, તારી ઉપર કૃપા કરીને તેણે અનુગ્રહ કર્યો છે. ગુરુ કુંડળ, ગુરુને કુંડળ દઈ ઉત્તંક એની ઘરે જવા માટે નીકળી ગયો. તક્ષક ઉપર કોપાયમાન થઈ ગયેલો આ ઉત્તંક, કે એણે મારા કાર્યમાં વિઘ્ન કર્યું, એટલે ઘરે જવાને બદલે સીધો ઉત્તંક હસ્તિનાપુર જન્મે જઈ રાજા પાસે ગયો અને ન્યા જઈને કહે છે કે તારા પિતાને તક્ષકે મારી નાખ્યા, તારા પિતાનો કોઈ અપરાધ નહોતો તોય તક્ષકે તારા પિતાની હત્યા કરી, તું એનો બદલો લે. અને હું જ્યારે મારા ગુરુજીનું કાર્ય કરવા જતો હતો એમાં પણ આ તક્ષકે વિઘ્ન કર્યું હતું, માટે તું સર્પયજ્ઞનું અનુષ્ઠાન કર અને એમાં બધાય પાપી સર્પો આવીને પડે એવું તું કર. ઉગ્રશ્રવા શૌનક મુનિને કહે છે કે આ રીતે ઉત્તંકે જન્મે જઈ રાજાને પ્રેરણા કરી
કે તું સર્પ યજ્ઞનું આયોજન કર. એક કથા ઉગ્રશ્રવાએ સંભળાવી. હવે આ ઉત્તંકે પ્રેરણા કરી અને સર્પયજ્ઞ શરૂ થાય એ પહેલા એક કથા બહુ સરસ મહાભારતમાં લખાણી કે જે ધૌમ્ય ઋષિના શિષ્યો ત્રણ બતાવ્યા એમાંના એક શિષ્ય હતા ઉપમન્યુ, જે આપણી પ્રાચીન ગુરુકુલ પરંપરાઓ જે હતી ગુરુ શિષ્યોની. એક તો જો ગુરુઓ પૈસા લઈને ભણાવતા નહોતા, છોકરાઓને એમ એમ ભણાવતા, અંતે જતી વખતે જે ગુરુ માગે દક્ષિણામાં છોકરા દેતા. અત્યારે હવે કોઈ દક્ષિણામાં છેલ્લે દેવા માંગતા નથી એટલે પહેલી ફી લઈ લેવામાં આવે છે. અત્યારે હવે છે ને બધો જમાનો આખો એ રીતનો થઈ ગયો, હવે કોઈ દક્ષિણા આ રીતે દક્ષિણા માગી હોય તો ખંભા, પણ હવે ગુરુ એ પૌષ્યની પત્ની કુંડળ આપશે? હવે ગુરુ વાળું એ તો બહુ નહીં થાય એવું લાગે છે, અને ત્યાં કેમ જાવું ગુરુ એમ અટાણ. હવે આવું થાય એટલે ભાઈ કે પહેલા જ નોંધાવી દો જે કાંઈ 25-30 હજાર દેવાનું હોય. અને સમાજનું બહુ પાકું છો ભાઈ તમે, જો મેં માર્કિંગ કર્યું છે. યાત્રામાં જાય ને આપણે એટલે કોઈ ધર્મશાળામાં કોઈ મંદિરમાં કોઈ ગુરુદ્વારામાં આપણને ઉતારો આપ્યો હોય ને, એણે બિચારે જેટલા રૂમ હોય એટલા ખાલી કરી દીધા હોય, ગોદડા ગાડલા જે કાંઈ રસોઈ કરવી હોય તો એની માટે સામાન બધું કાઢી દીધો હોય. હિનાઇ જો આપણે હોટલમાં ઉતારો કર્યો હોય ને તો હોટલવાળો 1000 રૂપિયા 500 રૂપિયા એક લાઇટના એક રૂમના રે, બે બેડ દે ખાલી, ત્રીજો નાખો હોય તો એના એક્સ્ટ્રા લે. ત્યાં આપણે પહેલાં જમા કરાવવા પડે હૂતા પહેલા, સમજાણું, અને સવારે પછી જવાનું હોય હૂતા પહેલાં પૈસા જમા કરાવી દેવા પડે. અને ઓલા ધર્મશાળામાં મંદિરોમાં કોઈ જગ્યાએ એવી રીતે ગયા હોય ત્યાં પહેલાં જમા ન કરાવે, કાંઈ બિચારા કે નહીં, એ બે ચાર રૂમ પાણી બધું વાપરીને આપણે હાલતા થઈને તે 100 રૂપિયાની પહોંચ પડાવીએ. આ બહુ પાકું મારું માર્કિંગ છે ભાઈ. હું બી હરિભક્તોની યારે યાત્રામાં ગયો હોય તો આપણે જોઈ ક્યાંક કઠોળે ચડી ગયા હોય ને ઉતારા હોટલમાં કોઈ એવી જગ્યાએ કરવા પડે હોય તો ત્યાં રૂપિયા ઝાઝા દેવા પડે, અને જ્યાં મંદિર કે કોઈ એવી ધર્મશાળા કે એવું મળે ને તો આપણને ઓલા કરતા ડબલ વાપરી અને ઓલા કરતા પા ભાગના જ રૂપિયા દઈને જાય. પછી બધાએ સરવાળે ઓલા નક્કી કરવું પડે કે એક બેડના 500 ઠપકારી દો પહેલા, તે શીખવાડી છે આપણે. નહીં તો પહેલી આપણી ગુરુ પરંપરા આ હતી, જ્યાં હજી સુધી ઘણા સમય સુધી જોવા મળે. મને ભણાવનારા અમારા વરદાચાર્ય હતા સાઉથ ઇન્ડિયાના, એ કોઈ દી રૂપિયો ન લેતા. અમે કેટલા બધા સંતો બ્રાહ્મણના છોકરાઓ સંસ્કૃત ભણતા એ રૂપિયો ન લેતા, દક્ષિણા રૂપે જેને જે દેવું હોય એ દેતા. પણ હવે અટાણે આ બધું દક્ષિણામાં હું છે બધા બુશ જ આમ એમ બુશ મારતા હોય દક્ષિણા દે કોઈ, જ્યાં બ્રાહ્મણો બિચારા નક્કી નથી કરતા. એવડા એ યજ્ઞનું કયો એટલે યજ્ઞનું ફિક્સ કરી નાખે, એટલે યજ્ઞમાં જે તમારે દેવું હોય તે માળા એમાં લાંબુ કાંઈ ન દે. પણ તમે જોજો મહાપૂજા કરાવે યજ્ઞ કરાવે બિચારાને જાજુ ન દેખાય, એટલે અમુક અમુક અમારા વક્તા હોય નક્કી કરી નાખ્યું પહેલેથી પેકેજ કહી દો. તમને અમારા વક્તા હોય ને ખબર નહીં, મારી પાસે જેટલા જેટલા કથાનું કંઈક કરાવવા આવે ને મન કે સ્વામી તમારું કેટલું હોય આમ પૂછે. મેં કીધું હું કેટલું એટલે મન કે તમારું કેટલું દેવા લેવાનું હોય અમારે. મેં કીધું ભલા માણા અમને કાંઈ હોય નહીં, તમારે જે ઈચ્છા શક્તિ હોય તો, નહીં તો કંઈ નહીં. પણ એ કે અમારે જેટલા જેટલા વક્તા આવે ને એ બધા પેકેજ નક્કી હોય 5 લાખ 7 લાખ, એટલે વક્તા હોય પહેલા નક્કી કરી નાખ્યું. હવે કે હાથ દી ગળું તોડવું હોય તો પહેલા પેકેજ નક્કી કરો. હા એટલે તમે જોશો જાજા વક્તાઓને તો એનું સાઉન્ડ પછી સંગીતવાળા મંડપ આ બધી ટીમ ભેગી ઘરની જ રાખે કે 5% સાઉન્ડમાંથી મળે, 5% મંડપમાંથી મળે, 5% ઓમાંથી મળે, 5% ઓમાંથી મળે કે એમ થઈને આપણે કે 50-60% થઈ જાય કે, એટલે આ બધું પેકેજમાં આવી ગયું. બાકી પેલી જૂની પરંપરા હતી. હવે તમે એક આ તમે જો ગુરુ ભક્તિની અને શિષ્યની ગુરુ શિષ્યની વાત. હવે ઉપમન્યુ જે હતા ને ધૌમ્ય ઋષિના શિષ્ય, એ ગુરુનું કુળમાં ભણતા હતા. ગુરુએ એને ગાયોની રક્ષા માટે નિમિત્ત દીધેલા ગૌરક્ષામાં. એક દિવસ ગૌરક્ષા કરી ગાયો ચારી અને ઉપમન્યુ ઘરે આવ્યા આશ્રમમાં આવ્યા, એટલે ગુરુએ પૂછ્યું કે બેટા તું આટલો બધો હૃષ્ટ પૃષ્ટ છો તે તું ખા છો હું? એટલે ઉપમન્યુ કહે છે કે ગુરુ હું ભિક્ષા માગીને ખાઉં છું. ગુરુ કે બેટા ગુરુકુલનો નિયમ છે કે ભિક્ષા માગીને લાવીએ ને ગુરુને અર્પણ કરી દેવાની હોય, શિષ્યોએ ડાયરેક્ટ ન ખવાય.
તો કે સારું કાલથી તમને અર્પણ કરી દઈશ. એટલે ઉપમન્યુ ભિક્ષા માગીને ગુરુને આપી દે. થોડાક દિવસ થયા વળી પાછું ગુરુએ પૂછ્યું કે બેટા તું હજી આમ હૃષ્ટ પૃષ્ઠ છો તે હવે તું શું ખાશો? કે હું બીજી વાર ભિક્ષા માગી આવું છું, એકવાર તમને દઈ દઉં પછી મારે બીજું. ગુરુ કે બેટા એ બરાબર નહીં, ભિક્ષા આપણે એક જ વાર માગવા જવા. તું બીજી વાર માગી આવ તો પછી કોઈક બીજા લોકો ભિક્ષા માગવા આવે તો એને બિચારા ન મળે ને એ ભૂખ્યા રહે અને એ ભૂખનો ભાગીદાર તું થા, માટે તારે બીજી વાર ભિક્ષા નહીં માગવાની. તો કે સારું ગુરુ. થયું કેવી ગુરુ શિષ્યોની પરંપરાઓ હતી અને કેવી અનુવૃત્તિઓ હતી તમે જો. આજે આજે છોકરાઓ અને શિષ્યો એ શીખ્યા છે. થોડાક દિવસ પછી પાછું ધૌમ્ય ઋષિએ પૂછ્યું ઉપમન્યુને બેટા તું હજી આમ હૃષ્ટ પૃષ્ટ છો તે હવે તું જીવન નિર્વાહ કેમ કરશો? તો કે હું તો ગાયોનું દૂધ પી લઉં છું. ગાયો ચારવા જતો હોય ત્યાંથી સીધે સીધું જવા દે આમ શેડ મોઢામાં, શેડ કઢું દૂધ કહેવાય ને, તાજે તાજું. એટલે આવડે ઉપમન્યુ કે હું તો ગાયોનું દૂધ પી લઉં છું. ગુરુ કે બેટા ગાયોનું દૂધ એમ ન પીવાય, ગાયોનું દૂધ એના વાછડા માટે હોય, તારે એ રીતે વાછડાના ભાગનું દૂધ ન પીવાય. તો કે સારું નહીં પીવું. થોડાક દિવસ પછી પાછું ગુરુએ પૂછ્યું કે બેટા તું આટલો બધો હૃષ્ટ પૃષ્ટ છો તે હવે શું કરશો? તો કે છે વાછડા ધાવતા હોય ને એના જે ફીણ બારા નીકળે ને એ ફીણ હું ચાટી લઉં. એટલે ગુરુ કે બેટા વાછડા તો બહુ દયાળુ હોય, એ સાય કરીને વધારે ફીણ કાઢતા હોય, માટે વાછડાના ભાગનું તારે ન પીવાય. તો કે સાર ગુરુ, કે ગુરુના આદેશથી વળી એ દૂધ પીવાનું બંધ કરી દીધું. હવે ભૂખ્યો ને તરસ્યો રહેવા માંડ્યો ઉપમન્યુ. આટલી પરીક્ષા કોઈ ગુરુ કરે, હવે આજનો ચેલો ગુરુકુલમાં રે ખરો ભાઈ? હે, દફતરનો ઘા કરે ને પાટી સીજી મારે ઓ ગુરુને. અને અને આવા આવા આવી પરીક્ષાઓ કરીને મજબૂત કરતા હતા ને એ માણસોને દુનિયામાં ગમે એવી વિપત્તિ આવે ને તોય ગોઠણિયા નહોતા વાળતા, એવા ગુરુકુલમાં વિદ્યાર્થીઓ તૈયાર થતા હતા. આજે તો હવે એવા આમ આમ તમારે પપલાયવા જ કરવાના, પપલાયવા જ કરવાના. સેજ મુશ્કેલી જીવનમાં આવે ત્યાં આત્મઘાત કરવાના વિચારો આવવા માંડે, સેજ મુશ્કેલી આવે ત્યાં કાંઈકનું કાંઈક ખોટું કરવાના વિચારો મળે આવવા, વ્યસનોમાં ચડી જવાના વિચારો મળે આવવા. પેલાના ગુરુકુલોમાં માણસને એકદમ મજબૂત કરવામાં આવતો હતો. અને ગુરુ કે બેટા તારે એ નહીં પીવાનું, કે નહીં પીવું. ભૂખ્યો ને તરસ્યો રહેવા માંડ્યો. એક દિવસ ઉપમન્યુથી ભૂખનું દુઃખ સહન ન થયું અને પછી ઉપમન્યુ છે એને એક દિવસ આંકડો ખાઈ લીધો. આંકડાના પાંદડા ચાવી ગયો. આંકડાના પાંદડા ચાવ્યા ને એમાંથી આંધળો થઈ ગયો. ઉપમન્યુની આંખો જતી રહી આંકડાના પાંદડા ખાવાથી. અને પછી આંધળો થયો એટલે ગાયો લઈને ઘરે આવતો તો આશ્રમમાં ત્યાં રસ્તામાં એક કૂવા આવ્યો અને કૂવામાં ઉપમન્યુ પડ્યો. ગાયો ઘરે આવી ઉપમન્યુ ના આવ્યો. ગુરુએ શિષ્યોને પૂછ્યું કે ઉપમન્યુ કેમ ન આવ્યો? બધા એક ગોતવા નીકળ્યા. ઉપમન્યુની નામ લઈને ગુરુ અવાજ કરે બેટા ઉપમન્યુ, બેટા ઉપમન્યુ. ત્યારે ઉપમન્યુએ કૂવામાંથી અવાજ દીધો. ગુરુને ખબર પડી કૂવામાં પડ્યો છે. અને ત્યારે કૂવામાં પડેલ ઉપમન્યુને ના ગુરુએ એટલું કીધું કે તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારની સ્તુતિ કર, તે તારી આંખો ઠીક કરી દેશે. અને ઉપમન્યુએ સ્તુતિ કરી, અશ્વિની કુમાર પ્રગટ થયા અને એમણે માલપુવા દીધા કે લે તું આ ખાઈ લે. અને ત્યારે ઉપમન્યુ કહે છે કે હું મારા ગુરુને અર્પણ કર્યા વિના માલપુવા હું ન ખાઉં. અને ત્યારે અશ્વિની કુમાર કે એકવાર તારા ગુરુએ પણ એના ગુરુને અર્પણ કર્યા વિના ખાધા તા, માટે ખાઈ લે. અને ત્યારે ઉપમન્યુએ કહ્યું કે મને માફ કરો, હું મારા ગુરુને અર્પણ કર્યા વિના નહીં ખાઉં. અને ત્યારે અશ્વિની કુમાર એની ભક્તિ જોઈ, ગુરુ ભક્તિ જોઈને એટલા રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું જા તારી બે આંખો સારી થઈ જશે અને તારું સર્વ પ્રકારે કલ્યાણ થશે. અશ્વિની કુમારે આ આશીર્વાદ આપ્યા. ઉપમન્યુને કૂવામાંથી બારા કાઢ્યા, ગુરુ પાસે આવ્યા અને ગુરુ પણ એવા પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને એમણે સંપૂર્ણ વેદ અને સમગ્ર ધર્મશાસ્ત્ર. ગુરુ કહે છે કે બેટા ઉપમન્યુ તારી ગુરુ ભક્તિ જોઈને હું એટલો પ્રસન્ન થયો છું કે તારે વેદ ભણવા નહીં પડે, શાસ્ત્રો ભણવા નહીં પડે, બધા જ શાસ્ત્રો તને સ્વતઃ
પુરાઈ માન થશે જા મારો તને આશીર્વાદ છે। ગુરુના આશીર્વાદથી ઉપમન્યુમાં આ બધી જ શાસ્ત્રોની કળાઓ અને જ્ઞાન આવ્યું છે। આ વેદની કથાઓ છે, વેદમાં લખાયેલી આ ઉપમન્યુની કથા છે। એક ગુરુ શિષ્યની જે પરંપરા હતી, કાલે અમારે એક લુહાર પરિવાર આવેલો, લગભગ 5 ભાઈઓ અને એના લગભગ 10-12 દીકરાઓ, મને કે સ્વામી મને કંઠી બાંધો, અમારા પરિવારમાં કોઈ ગુરુ નથી। તો અમને એમ વિચાર આવ્યો 5 ભાઈઓને કે આપણે કોઈ ગુરુ ધારણ કરવા। આ આ ઘણી વખત આજે આપણો સમાજ એટલો બધો મોડર્ન, એટલો બધો આધુનિક થતો જાય છે કે માણસને એ ખ્યાલ નથી રહેતો કોક પાછા વાળનારા માથે હોવા જોઈએ। આજે આજે એટલા બધા મોડર્નાઇઝ આપણે થતા જઈએ છે કે આપણી સંસ્કૃતિને બિલકુલ ભૂલતા જઈએ છે। આ ઉપમન્યુને પછી વેદાભ્યાસ કરવો ન પડ્યો, ગુરુના આશીર્વાદથી એને વેદ પાંગરી આવ્યા। ઉગ્રશ્રવા કહે છે, શૌનક મુનિ, ઈ આ જે ધૌમ્ય ઋષિ, એના શિષ્ય વેદ, એના શિષ્ય ઉતંકની પ્રેરણાથી યજ્ઞનો પ્રારંભ કર્યો જન્મેજય રાજાએ, અને તડફડતા બધા જ સર્પગણ અગ્નિમાં ટપોટપ પડવા માંડ્યા। વેદમાં એટલા બધા યજ્ઞો બતાવ્યા છે, જે કોઈ મનોકામના હોય પૂર્ણ કરનારા યજ્ઞો વેદમાં બતાવેલા, અને આ સર્પ યજ્ઞમાં બધા જ સર્પો ટપોટપ પડવા લાગ્યા। ત્યારે તક્ષક નાગ જે હતો એ ઇન્દ્રને શરણે જતો રહ્યો, અને ત્યારે ઋત્વિજોને જન્મેજય રાજાએ કહ્યું કે તમે એવી આહુતિ આપો કે તક્ષક નાગ આ યજ્ઞમાં પડે। તે માળો તક્ષક નાગ હતો ને તે એ ઇન્દ્ર રાજાના પાસે જઈને એના દુપટ્ટામાં હંતાઈ ગયો, ઇન્દ્રના દુપટ્ટામાં। રાજા ઋત્વિજોને કે જન્મેજય રાજા એવી આહુતિ આપો ઇન્દ્ર સહિત યજ્ઞ તક્ષક નાગ આ યજ્ઞમાં પડે। હવે ઇન્દ્રને ખબર પડી કે આપણું હેર્યો હેર એવું, તેને તક્ષક નાગનો કરી દીધો ઘાય કે ભાઈ તું જા આવે કે આમાં આ બધું આપણે આવું બધું ન કરે, તું જા। તક્ષક નાગ જુદો પડી ગયો, અને રાજાએ કહ્યું એટલે ત્યારે જે આહુતિ આપવા આવ્યા એટલે ઇન્દ્રએ તક્ષકને છોડીને એના ભવનમાં ચાલ્યો ગયો, અને આ બાજુ વાસુકી નાગની પ્રેરણાથી આસ્તિક ત્યાં યજ્ઞમાં આવ્યા, અને આસ્તિક યજ્ઞમાં આવી અને આસ્તિકે યજમાનની, યજ્ઞની અને ઋત્વિજોની બહુ પ્રશંસા કરી, બહુ સ્તુતિ કરી। સ્તુતિ પ્રશંસાથી જન્મેજય રાજા બહુ રાજી થયા। આ એક બહુ શીખવા જેવો માર્ગ છે, તમે કોઈની સ્તુતિ કરો, કોઈની પ્રશંસા કરો એટલે રાજી થાય ને એમાંથી તમારું કામ થાય। કોઈની નિંદા કરો, કોઈની ટીકા કરો, કોઈના અવગુણ ગાઓ એટલે ખીજે ભરાય, એ ગમે ત્યારે તમને નડે નડે ને જીવનમાં સુખી થવાનો આ પણ એક ઉપાય, બને ત્યાં સુધી બીજાનું સારું બોલવું, કોઈનું મોળું બોલવું નહીં। સારું બોલ્યા હોઈએ તો એ ગમે ત્યારે માણસ આપણને કામમાં આવે, મોળું બોલ્યા હોઈએ તો ગમે ત્યારે માણસ નડે નડે ને નડે। આજ આસ્તિક નામના વિપ્રયે યજમાનની અને ઋત્વિજોની સ્તુતિ કરી। જો ભગવાને આપણને જીભ દીધી છે, બને તો બધાનું સારું બોલવું, કોઈનું મોળું ન બોલવું। સારું બોલ્યા હશો ક્યારેક કામમાં આવશે, મોળું બોલ્યા હશો તો ગમે ત્યારે નડશે। એટલે તમે જો કાગડો અને કોયલ બેયમાં ફરક કેટલો ભાઈ, બેયના રંગ કાળા બરાબર, પણ તમે જોશો કે કોયલ બોલતી હોય તો બધાને ગમે અને કાગડો બોલતો હોય કોઈને ગમે નહીં, શુક્રવા વાણીમાં ફેર પડી ગયો। કોયલની વાણી મીઠી અને કાગડાની વાણી કર્કશ એટલે કોઈને ગમે નહીં। માટે આપણે પણ આસ્તિકના જીવનમાંથી શીખીએ મીઠું બોલવું। આસ્તિકે બધાની પ્રશંસા કરી એટલે જન્મેજયે કહ્યું કે આસ્તિક તારે જોઈએ તે વરદાન માગી લે, અને ત્યારે આસ્તિકે એમ કહ્યું કે તમે આ તમારો સર્પ યજ્ઞ બંધ કરો, હવે પછી કોઈ પણ સર્પ આ યજ્ઞમાં પડવો ન જોઈએ। વરદાન માગવાનું કીધું ને માગ્યું એટલે જન્મેજયે એ સર્પયજ્ઞ બંધ કરી દીધો, અને સર્પયજ્ઞ બંધ થયો એમાં તક્ષક નાગ બચી ગયો। હવે રાજાએ સર્પયજ્ઞ બંધ કર્યો, તક્ષક બચાવી લીધો, બધા સર્પો આસ્તિક ઉપર બહુ ઘણા રાજી થયા કે તમે અમને બધાને બચાવી લીધા। હવે આ જન્મેજયના યજ્ઞમાં જે વિઘ્ન આવ્યું અને એને યજ્ઞ વચમાં રોકી દેવો પડ્યો, તક્ષક નાગને જે મારવો તો એ ન મર્યો,
એનું શું કારણ એની કથા મહાભારતમાં લખાણી છે, પણ એ આપણે આવતીકાલે લેશું. અત્યારે મારે તમને ખાલી આ આસ્તિકના જીવનમાંથી એટલું શીખવાડું કે આપણે મીઠું બોલવું, જેટલું મીઠું બોલીએ બીજાનું સારું બોલીએ. ઘણીવાર લોકો એવું માને છે કે ભાઈ કોઈના વખાણ ન કરવા, એવું નથી ભાઈ. જે સારું કામ કરતો એના વખાણ કરવા જોઈએ. અને ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ વખાણ કર્યા તા પાછળથી માણસ બગડી જાય. આ દુનિયામાં તો પથ્થર પણ બદલી જાય છે, તો માણા તો બદલે ભાઈ. ઘણી વાર કોઈ હારો હોય મોળો બી થાય, મોળો હોય હારો બી થાય, તો એનો મતલબ એવો નથી કે જેદી હારો હોય તેદી એના વખાણ ન કરાય. ઘણી વખત બને ઘટના ઘટે, માણસ છે ભાઈ. આ દુનિયામાં તો સફરજને હારા હોય ક્યારેક બગડી જાય છે, કેળાય જે પેલા હારા હોય બગડી જાય છે, તો માણસ છે ક્યારેક બગડી બી જાય. પણ એનો મતલબ એવો નથી ક્યારેય કોઈના વખાણ ન જ કરવા. હા, એટલું જરૂર ધ્યાન રાખવું, ખોટા વખાણ ન કરવા, ખોટા બહુ માખણના પિંડાનો ચોપડવા. પણ જેટલા કામના હોય એટલા વખાણ તો જરૂર લોકોના કરવા જોઈએ. અને ઘણા ઘણાની માન્યતા એવી છે કે મરી ગયા પછી જ વખાણ કરવા, એ હાવ ખોટી માન્યતા છે. જીવતા હોય ત્યારે જ માણાના વખાણ કરવા જોઈએ, અને જે જેટલા જેનામાં ગુણ હોય એટલા કરવા, વધારે ના કરવા આસ્તિકના. અને આ પરિવારમાં બી રાખવું, માતા પિતાએ કોઈ સારું કામ કર્યું, ભાઈઓએ સારું કામ કર્યું હોય તો એના બે પ્રશંસાના શબ્દો કહેવા, એનાથી એને રાજીપો મળે, એનાથી એને પ્રોત્સાહન મળે. દીકરો પરીક્ષામાં સારા ટકાવારી લાવ્યો હોય તો એને શાબાશી આપવી જોઈએ, બેટા બહુ સારું કામ કર્યું હો તે. કોઈ ઘરમાં સારું કામ કરે, દીકરા દીકરાની વહુ પતિ પત્ની કોઈ પણ, એને જરાક કોંગ્રેચ્યુલેશન્સ કહેવું જોઈએ કે બહુ સારું કામ કર્યું. એનાથી માણસનો ઉત્સાહ વધે, એનાથી એની કાર્યક્ષમતા વધે. અને એક વાત એટલી કહું કે કદાચ તમે એનો ઉત્સાહ ન વધારી શકો તો ક્યારેય બહુ ડાઉન ન કર્યા કરો. ઘણા ઘણા ને આવી ટેવ હોય, તારાથી કઈ નહીં થાય, તારાથી જોજે ને ભૂંજ્યો પાપડ નહીં ભાંગે, પાપડ બિચારા નો જ ભાંગે. તમે એને ટોર્યા જ કરો, ટોર્યા જ કરો, પછી ક્યાંથી ભાંગે ભાઈ. ક્યુ હાલો હે, ઘણી વાર મા બાપો એવી રીતે છોકરાઓને પાછા જ પાડ્યા કરે, પાછા જ પાડે, તારાથી કાંઈ નહીં થાય, તારાથી તો કાંઈ નહીં થાય, આમ જ કર્યા કરે. એમ નહીં, તારાથી સારું ઘણું થાય. એને બહુ, એને બહુ ટોક્યા ન કરવા, એને થોડોક સ્કોપ આપવો. અને આ બધી બહુ જરૂરી. સ્વામિનારાયણ ભગવાનમાં ગુણ હતો, સ્વામિનારાયણ ભગવાન કોઈ સારું કામ કરે ને એટલે ઊભા થઈને તરત એના વખાણ કરતા, એને હાર પહેરાવતા. અમારા આધારાનંદ સ્વામીએ લખ્યું કે એક એક હરિભગતને સ્વામિનારાયણ ભગવાને એક એક ગાડું હાર પહેરાવ્યા છે. કેટલા? એક એક ગાડું હાર પહેરાવ્યા છે. અને સારી સારી ક્રિયાઓને તમારે જો ઉપર લાવવી હોય તો એને જરૂર. ઘણીવાર શું થાય છે આપણે સમાજમાં, દાખલા તરીકે મને કોઈ, મને આ માનો કે બાલસ્વામી હોય, બાલસ્વામી સારું કામ કરે એટલે નિર્ગુણ સ્વામી એના વખાણ કરે, એને સારું કામ જોઈને ગમ્યું એટલે વખાણ કરે. પણ મારે ને બાલસ્વામી કઈક આટી હોય ને એટલે ઈ એના વખાણ કરી પાછા મને ગમે, મને હું વાણ હવે એવાના વખાણ કરતા છે, બીજા કોઈ માણા નહીં જડતા હોય. એટલો બધો ટવડાઈ જાય, વાણી ફરી જાય, એનો દી આખો ફરી જાય, અને દાજ નિર્ગુણ સ્વામી ઉપર હોતે ચડે, હું પણ જોયા સમજ્યા વિનાના. આ આ મૂળ શું છે? ઈર્ષ્યા. સમજાણું? અમારે એક જગ્યાએ મંદિર બનતું હતું, તે કોઈ બિચારા બે ચાર જણા સારું કામ કરતા હતા, તે કાંઈ બી ઓલા કામ કરે ને કામ કરનારા, એટલે બે ત્રણ જણા હોય નવરા, આવા કોટા સ્ટોન લવાય. અમને કીધું તો આથી સસ્તા લાવી દે, આ રેતી આ ક્યાંકથી લઈ આવ્યા, આના કરતા સસ્તી રેતી અમે લાવી દેતી. તે પછી ઓલા બે ત્રણ વ્યવહાર કરનારા હતા, બિચારા બહુ નીતિથી સારું કામ કરતા હતા. તે કે તો પછી એવું કરો ને, મંદિર ક્યાં, અહીંયા અમારા ઘરનું એકલાનું છે, આથી આ વ્યવહાર તમને હોપી તમે. અમારે એવું ક્યાં કંઈ કરવું છે? અમને એવો કોઈ હરખ છે જ નહીં ને, અમારે એવો કંઈ, અમે હરખ પદુડા છે જ નહીં કોઠારી થવું. ભલે તારે કોઠારી થવું નહીં, વ્યવહાર કરવો નહીં, કોક કરે અને કરવા દેવો નહીં, તું આ કયા નક્ષત્રમાં અહીંયા આવ્યો છો? હા, તું તું જરાક જોતો ખરા ભાઈ. એટલે થોડુંક રાજી રહેવું મા બાપ, બીજાને પ્રોત્સાહન આપવું, બીજાની કળાને પ્રોત્સાહન આપવું, બીજાના કાર્યને પ્રોત્સાહન આપવું. સારું કામ થતું હોય બે સારા શબ્દો બોલવા. ઘણીવાર માણસોને નકરું મોળું બોલવાની ટેવ હોય, મોળું જ બોલ્યા કરે, આમ ન હોવું જોઈએ તેમ, એવું બહુ બહુ ટાઈટ નિયમો ન રાખો. બધું થોડુંક હળવું રાખો, જીવનને હળવું રાખો. છોકરા ભણતા હોય એને હળવા રાખવા, જો અમારે અહીંયા બધા છે આ બધા, હું હળવા રાખું, થાય એટલું કરો, ન થાય મોજ કરો, તમે તમારે બહુ દુઃખી ન થાવ.
આ બહુ તમે જે છોકરા ઉપર ભાર મૂકી દો છો, ટેન્શનમાં નાખી દો છો, નાનપણથી એ સારું નથી. છોકરાને થોડુંક કુમળું રહેવા દો, એને થોડુંક ખીલવા દો. એને તો ઘણા ઘણા અમારે આવે મા બાપો, સ્વામી અમારો છોકરો બહુ તોફાની, માથે હાથ મૂકો જરાક શાંત થાય. મેં કે ભાઈ તોફાની હોય તે જ કંઈક કરે, ચાર ઘૂસતા મારો તો હવળતું ન હોય, શું કરવાનું હોય. છોકરા નાના હોય ત્યારે તોફાની, કૃષ્ણ ઓછા તોફાની હતા. એટલે એ જરાક નાનું છોકરું હોય ત્યારે તોફાની હોય, હા એને બહુ ચડાવવું નહીં. મારો પછી વાતનો કોઈ ગેર ઉપયોગ ન કરતા, એને ચડાવવો નહીં, એને બગાડવો નહીં, પણ એને થોડુંક એની રીતે પણ ખીલવા દેવું. ઘરમાં કોઈ બી વ્યક્તિ સારું કામ કરે તો સામે ચાલીને બે શબ્દો પ્રોત્સાહનના કહીએ ને કે આ બહુ સારું કર્યું, મને બહુ ગમ્યું, તો એના એને કાર્યશક્તિ ખીલે. આજ આસ્તિકે આ કામ કર્યું છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. રાઈટ 3:30 વાગે અહીંયા મહાભારતની કથાની શરૂઆત થશે. વાલા ભક્તો, 7 દિવસ સુધી મહાભારત અંતર્ગત જે જે કંઈ સારી કથાઓ છે, પ્રેરણાદાયી, એ કથાઓ આપણે લેશું. તો આગળનો કાર્યક્રમ સભાપતિ મહોદય. વાલા ભક્તો, વક્તા મહોદયશ્રી પરમ પૂજ્ય સત્શ્રી આપણને બહુ સુંદર મજાની મહાભારતની કથા સંભળાવી. આપણો આ ચતુર્થ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સુંદર મજાની કથાનું આયોજન થયું. આજનો પ્રથમ દિવસ, પ્રથમ દિવસે જ તમે જોઈ શકો કે આખો ચિક્કાર સભા મંડપ ભરાઈ ગયો, પણ તકલીફ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આવતીકાલે આપણે સાઈડમાં LED મૂકી દઈશું, જેથી કરીને કદાચ વધારે માણસો હોય તો એ બહુ સારી રીતે કથા સાંભળી શકે. બીજું, વાલા ભક્તો, આવતીકાલે દંત નિદાન કેમ્પ, થોડી વાર બધા શાંતિથી બેસો, કારણ કે આ તમને બધાને પ્રસાદ જમાડવાનો છે. આજે સુંદર મજાનો પ્રસાદ બનાવ્યો છે, ઉતાવળ ન કરશો, જેથી કરીને સ્વયંસેવકોને થોડું પ્રસાદ વિતરણમાં સાનુકૂળતા રહે. આજે સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા અને મરચાંનો સુંદર મજાનો પ્રસાદ છે. તો થોડી વાર બધા શાંતિથી બેસો, સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમને પણ પ્રસાદમાં મજા આવશે. આવતીકાલે દંત નિદાન કેમ્પ રાખ્યો છે આપણે, તો જેમને કાંઈ પ્રોબ્લેમ હોય એમની નોંધ માટે આવતીકાલે કોઈ પણને કાંઈ દાંતની ટ્રીટમેન્ટ કરાવવી હોય તો ફ્રી ઓફમાં ડોક્ટરો કરી આપશે. રોજે આપણે જુદા જુદા કેમ્પ રાખ્યા છે. તો અત્યારે જે આપણે આમંત્રણને માન આપી અને જે મહેમાનો પધાર્યા છે એમાં જે જે ભક્તોનું નામ બોલું તે ઝડપથી પૂજ્ય સ્વામી પાસે આવી અને હાર સ્વીકારશે. હિતેશભાઈ બોઘાણી, લાલજીભાઈ વોરા, મુકેશભાઈ રામોલિયા, બાબુભાઈ અમદાવાદવાળા, ભરતભાઈ શંકરભાઈ અમદાવાદ, બાબુભાઈ ઝવેરી, કાનજીભાઈ પ્રજાપતિ અમદાવાદ, હરજીભાઈ લાલજીભાઈ પ્રજાપતિ, જેના જેના નામ બોલું તે ઝડપથી સ્ટેજ પર આવી પૂજ્ય સ્વામી પાસેથી હાર સ્વીકારશે. અમારે અમદાવાદના ભક્તોએ હમણાં સુંદર મજાનું અમદાવાદમાં આયોજન કરેલું, બહુ બધા ભક્તોએ લાભ લીધેલો. મિલનભાઈ, ભરતભાઈ અમદાવાદ, જિગ્નેશભાઈ વેકરિયા, દિનેશભાઈ અમદાવાદ, સુજીતભાઈ સતાણી, જયેશભાઈ રૂપાપરા, કનુભાઈ વસોયા, રણછોડભાઈ ડોબરિયા, જયસુખભાઈ ચિત્તલવાળા, અશોકભાઈ પૂજાપાદરવાળા, ભાવેશભાઈ રાવણી, પ્રવીણભાઈ બોડકીવાળા, રામજીભાઈ દેવજીભાઈ બોડકી, જે જે ભક્તોનું નામ બોલું ત્યાં સ્ટેજ પર આવશે, હસમુખભાઈ નારાયણભાઈ પડસાળા, જેઓ સંત પૂજનના યજમાન છે, અમારે હેપી હોમવાળા હસમુખભાઈ નારાયણભાઈ પડસાળા, એ પણ સ્ટેજ પર આવશે. અનિલભાઈ સવાણી સનસિટીવાળા, મહેન્દ્રભાઈ સચિનવાળા, વિલેશભાઈ સચિન, જયંતિભાઈ સચિન, અમૃતભાઈ હીરાપરા બાઠેનાવાળા, બાબુભાઈ હેમાભાઈ બાઠેના, રામજીભાઈ મગનભાઈ, પરસોત્તમભાઈ જેઠાભાઈ, આ બધા બાઠેનાના ભક્તો આવશે. મુકેશભાઈ ગાંગાણી, બચુભાઈ હરિપરવાળા, લલિતભાઈ ડૉક્ટર, પારસભાઈ સવાણી, રાણાભાઈ ગુંદાળાવાળા, મધુભાભા વિરડીવાળા, સુરેશભાઈ વાઘાણી, પ્રકાશભાઈ પડસાળા, યોગેશભાઈ કે કલોલા, પ્રકાશભાઈ દેતળવાળા અને બાબુભાઈ ભમોદરાવાળા, આ બધા ભક્તો સ્ટેજ પર આવી પૂજ્ય સ્વામી પાસેથી હાર સ્વીકારશે. વાલા ભક્તો, પહેલા જ દિવસે આટલો જે સુંદર મજાનો માહોલ છે અને બધી નવી નવી કથાઓ વક્તા મહોદયશ્રી આપણને સંભળાવવાના છે, અને કથાઓની સાથે સાથે સુંદર મજાના પોઈન્ટ્સ જે આપણને જીવનમાં લાગુ પડે, જીવનમાં કંઈક શીખવા મળે, જાણવા મળે અને આપણે સર્વ પ્રકારે સુખી થઈએ એવી સુંદર મજાની જ્યારે કથા આપણને વક્તાશ્રી સંભળાવે છે, ત્યારે આળસને એક બાજુ મૂકી અને રોજે રોજ આપણે 7 દિવસ આ લાવો લઈ લેવો, અને આપણા કોઈ સગાવાલા મિત્ર મંડળ એમને પણ જાણ કરવી, જેથી કરીને આપણે જે આ સુંદર મજાનું આયોજન કર્યું છે એ જાજા લોકો સુધી પહોંચે અને જાજા લોકોને ફાયદો થાય. પૂજ્ય સ્વામીનો એક જ ધ્યેય છે કે આ કથા દ્વારા સૌ કોઈના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવા શુભ હેતુથી પૂજ્ય સ્વામી સુંદર મજાની કથા તૈયાર કરે છે અને આપણી સમક્ષ રજૂ કરે છે. તો આપણી પણ એક ફરજ બને કે જાજા જીવને આપણે અહીંયા સુધી લાવતા કરીએ. તો આવતીકાલે આપણે આ ગ્રાઉન્ડ છે આખું નાનું પડવું જોઈએ. આજે પહેલા જ દિવસે આખો સિક્કાર સભા મંડપ ભરાણો હતો, આવતીકાલે બાજુમાં આપણે
વધારે એલઈડી વધારીશું. જો કે આ જે કાર્યક્રમ એ ભક્તિ ચેનલના માધ્યમથી, લાઈવ પ્રસારણના માધ્યમથી સમગ્ર ભારતની અંદર ઘરે બેઠા ઘણા લોકો, ઘણા બધા ભક્તો આ દિવ્ય પ્રસંગને માણી રહ્યા છે. સાથે સાથે જે આપણી વેબસાઇટ satsurat.com જે વેબસાઇટ, એના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર આ દિવ્ય પ્રસંગ નિહાળી રહ્યા છે. તો આવતીકાલે ફરી પાછા બરાબર બપોર પછી 3 વાગે બધા ભક્તો હાજર થઈ જાય. એક પાકીટ અહીંયા આવેલું છે, તો જરા તપાસ કરી લેજો, જે હોય જેમનો અહીંયા સ્ટેજ ઉપર આવી અને નિશાની આપીને લઈ જાય. તો આજે આપણે આ પ્રથમ દિવસનો દ્વિતીય સેશન ભગવાનના જયના સાથે અહીંયા પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.